Hitrāgāya. Namo Hitrāgāya. Namo Arihantāraṁ. Namo Arihantāraṁ. Namo Siddhāraṁ. Namo Siddhāraṁ. Namo Āyariyāraṁ. Namo Āyariyāraṁ. Namo Upasāyāraṁ. Namo Upasāyāraṁ. Namo Lohe Sabha Sāpuraṁ. Namo Lohe Sabha Sāpuraṁ. Aiso Pancha Namukāro. Aiso Pancha Namukāro. Sabha Pāpha Parāsaro. Sabha Pāpha Parāsaro. Mangala Rinja Sabhese. Mangala Rinja Sabhese. Paramam Bhavai Mangala. Paramam Bhavai Mangala. Om Namo Bhagavate Vasudevaya. Yeah.
अलग है
એટલે દુનિયાના કોઈ પણ જે ધાર્મિક ધર્મો છે કે જે રિચ્યુઅલ્સ ઉપર આધારિત છે અને આ વિજ્ઞાન એ બંને વસ્તુ કેવી છે જુદી છે સમજાય છે એટલે ધીમે ધીમે વિચારક વાળા વિચારક માણસો થિંકર પીપલને સમજાવવા માંગુ છું કે આપણે જો વિજ્ઞાન સમજીશું તો બધા પ્રશ્નોનો નિવારો નિવેડો વિજ્ઞાન છે બીજું કોઈ સોલ્યુશન નથી બીજું કોઈ કાયમી સમાધાન ટેમ્પરરી હોઈ શકે કોઈ પણ ધાર્મિક સમાધાન ટેમ્પરરી હોઈ શકે પણ કાયમી ના કાયમી સમાધાન એટલે કે પરમેનન્ટ સોલ્યુશન માત્ર વિજ્ઞાનથી મળે શેનાથી મળે અને વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન કોનો કાનૂન કારણ કે આખી દુનિયા જ કુદરત ચલાવે છે પછી એ કાનૂન કોણ હોય આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતી હોય તેજી મંદી કર્મ અને કર્મનું ફળ ખ્યાલ આ બધું જે મેનેજ કરનાર છે એ કોણ છે હવે કયા આધારે કરે છે કાનૂન ને આધારે સદા આધારે કરે છે એની મરજી પ્રમાણે નહીં હવે કુદરતની કાનૂનથી ઉપર કશું હોય શકે અને જો કુદરતનો કાનૂન આપણી સમજણમાં આવી જાય તો એના દ્વારા જે સમાધાન મળે એનાથી ઉપર કોઈ સમાધાન હોય શકે કોઈ પણ વ્યક્તિ આપી શકે એ છેલ્લો છેલ્લું હોય કેવું હોય સમજાય છે એટલે જે મુક્ત પુરુષો હતા અનુભવી પુરુષો હતા એ થંકરો હતા અનુભવી જ્ઞાની પુરુષો હતા એ બધાએ આ વિજ્ઞાનનો અનુભવ કરી અને લોકોને કાયમી સમાધાન આપવા પ્રયત્ન કર્યો હવે જિજ્ઞાસુઓ મુમુક્ષુઓને ફોલોઅર્સને કેટલું સમજાયું એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે પણ એમને ક્યારે રિલેટિવ સત્યની વાત કરી નથી પણ આપણે રિલેટિવ સત્યમાં લઈ ગયા કારણ કે આપણે સનાતન સત્ય સમજી શક્યા નહીં એ આપણી ભૂલ છે શું છે સમજાય છે મારી વસ્તુ એટલે જ્ઞાની પુરુષો અનુભવી પુરુષો સમય સમય વિજ્ઞાનની વાતો કરી છે અને જે જે જ્ઞાની પુરુષોને અનુભવી પુરુષોને કેવળી ભગવંતોને અને તીર્થંકર ભગવંતોને આગલા અવતારમાં જે વૈરાગ્ય આવ્યો હતો એ આ સનાતન સત્ય જાણવાથી જ આવ્યો હતો લૌકિક સત્યથી કાયમી વૈરાગ્ય ના આવે ટેમ્પરરી આવી શકે કેવો આવે માર ખાય એટલે સંસાર ભૂલી જાય પણ એ ઉપાય કાયમી ના ઉપાય ના આવવાનું કારણ શું છે કારણ કે જ્યાં સુધી સાચું સુખ શાશ્વત સુખ એ આત્માનો જ સ્વભાવ છે અને જો મારે સુખનો અનુભવ કરવો હોય તો આત્માની અનુભૂતિ સિવાય બીજો કોઈ રસ્તો આટલું પહેલા સમજાય તો પેલા સંસારની અંદર પાંચે ઇન્દ્રિયોથી અને બુદ્ધિથી અનુભવાતા સંજોગોમાં જે સુખની અનુભૂતિ થાય છે એ સુખ પછી લાગે નહીં કારણ કે આ દુનિયામાં અનુભવાતું સુખ એ પાછું મારી માન્યતા ઉપર આધારિત છે શું કીધું એ વસ્તુનો સ્વભાવ તો પાછો સુખ આપવાનો જ્યારે આત્માનો સ્વભાવ સુખ આપવાનો સ્વભાવ સુખ છે શું છે એટલે મેળવવાનું કે પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનો પ્રશ્ન નથી એના માટે પાપ પુણ્યની જરૂર નથી આત્માના સુખની અનુભૂતિ માટે પાપ પુણ્યની જરૂર નથી ખાલી અજ્ઞાન કાઢવાનું જરૂર છે જ્યાં સુધી તમને આઈસ્ક્રીમમાંથી સુખ આવે ત્યાં સુધી શુદ્ધાત્મામાંથી ના આવે જ્યાં સુધી તમને લક્ષ્મી અને સાધન સંપત્તિ સંબંધોમાંથી સુખ આવે ત્યાં સુધી આત્મામાંથી ના આવે તો જ્ઞાની ખાલી એટલું જ કહે છે
ત્યાં સાધન સંપત્તિ સંબંધો સત્તા બધું તમને મળશે આવશે અંતે તું રહેશે ત્યારે કશું ત્યાગ નથી કરવાનો બિલીફ બદલ કે એમાં સુખ નથી હિસાબ છે અબ જો રૂપિયા મળે તો પણ હિસાબ કારણ કે આવે છે અને કેરી ફોરવર્ડ થતા ને અબ જો રૂપિયા વાપરી શકતા પણ માટે પુણ્ય ને અધર કુદરતે આપ્યું કરો પણ ભોગવી શકવાના અને નવા અવતારમાં પાછો એકડ એકથી સર આ અવતારની મહેનત કામ લાગે આ અવતાર પુણ્ય આ અવતાર મજબૂત થઈ જાય અને પાપ પણ પતિત જાય કશું આગળ આવે હવે આજે જે બીજ પાડશું એ આગળ આવશે પણ આ અવતારમાં પ્રાપ્ત કરેલું સુખ દુઃખ અને સંપત્તિ સાથે આવતા સમજાય છે એટલે કુદરતનો કામ જેમ જેમ અમે હમણાં છત્તીસગઢ જઈ આવ્યા અને પપ્પાને દિવસ ઊંચા શિબિર રાખી દીધી લોકો ગાયત્રી પરિવારમાં ભવનમાં ઘણા બધા લોકો નવા આવ્યા બહુ પ્રસન્ન છે ને એ લોકોનો મુખ્ય પ્રશ્ન એ હતો કે આ જગતમાં અમને સુખ છે એવો જે અનુભવ થાય છે કરોડો માણસ એ સુખ નથી એવો અનુભવ કરવો હોય તો પહેલા આત્મામાં સુખ છે એવો અનુભવ થવો જોઈએ તો આ સુખ નથી એવું અમે માનીએ ત્યારે મેં કીધું કે આત્મામાં સુખ છે એનો હું તમને પુરાવો આપું શું આપું અનુભવ થતા વાર લાગશે પણ પુરાવો આપું કે આત્મામાં જ સુખ છે અને આ દુનિયાની અંદર પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતા એક પણ વસ્તુમાં સુખ નથી આ બે પુરાવો આપો શું આપો નોલેજ નહીં પુરાવો મેં કીધું જુઓ તિજોરીની અંદર તમે 10 કરોડ રૂપિયા મૂક્યા હોય તો તિજોરીને આનંદ થાય પૈસા તિજોરીમાં છે પણ તિજોરીને આનંદ થતો નથી પણ તિજોરીના માલિકને થાય છે એનું કારણ છે શરીરની અંદર પ્રતિષ્ઠિત આત્માની બિલીફ છે અને પ્રતિષ્ઠિત આત્માની પાછળ આત્માની હાજરી છે હવે એટલું શરીર હોય અને આત્મા ના હોય તો થાય બોલતા નથી એટલે શરીરને થાય છે એવું સાબિત થતું નથી એમ કહું છું શરીરની પાછળ પ્રતિષ્ઠિત આત્માની બિલીફ છે અને પ્રતિષ્ઠિત આત્મા જીવતો ત્યારે જ હોય કે આત્માની હાજરી હોય મરી ગયા પછી પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં એટલે અનુભૂતિ પણ થાય એટલે આત્માની હાજરી વગર તમે એ સુખની પણ અનુભૂતિ કરી શકો છો એટલે માન્યતાઓનું સુખ માટે પણ એની હાજરી જરૂરી છે હવે કે છે કે એની હાજરી જરૂરી છે એ અમને સમજાય કે આત્માની હાજરી વગર બિલીફ ના હોય અને બિલીફ વગર અનુભૂતિ ના હોય આ તો સમજાય ગયું પણ એના આધારે આત્મામાં સુખ છે કઈ તમે કહે પ્રશ્ન પૂછતા તો બધું છે ને એ પૂછવાનો અધિકાર છે આપણે જ્યારે એમ કહીએ કે આપણે આપણે સાયન્ટિસ્ટ છીએ ને અનુભવી છીએ તમારે જે પ્રશ્ન પૂછવો હોય તો પૂછે તો પ્રશ્ન તો પૂછે ના પૂછે એટલે એમને પૂછ્યો તો કે આના આધારે પણ આત્મામાં સુખ છે કેવી રીતે ખબર પડે સમજાય તો મેં કીધું આત્મામાં સુખ છે એટલે તો પ્રતિષ્ઠિત આત્મા સુખ કોણે છે આ જળ કેમ કોળતું નથી આ સુખ કેમ નથી કોળતું આ ટેબલ ખુરશી પંખા એ કેમ નથી સુખ કરતો એટલે આત્માનો સ્વભાવ સુખવાળો છે એ જ સુખમાં મારે અનુભૂતિ કરવી છે પણ અજ્ઞાન હોવાને કારણે મને લોક સંજ્ઞાથી બહાર સુખ છે એવું જ્ઞાન પીઠ થઈ ગયું શું થઈ ગયું જ્ઞાન કયું પીઠ થઈ ગયું સુખ તો જોઈએ છે પણ ફિટ શું થઈ ગયું લોક સંજ્ઞાથી કે સુખ ક્યાં છે
અને તે પાંચ ઇન્દ્રિયોથી ભોગવી શકાય છે. સમજાય છે કે નહીં? આવો ફિટ થઈ ગયું કેટલાય અવતારો છે, એટલે આપની દ્રષ્ટિ બહિર્મુખી થઈ ગઈ. કેવી થઈ ગઈ? હવે બહિર્મુખી દ્રષ્ટિ થઈ ગઈ માટે જન્મ મરણના ચક્કરમાં ફર્યા જ કરવાનું, કારણ કે બહાર સુખ છે અને માટે મળવાનું, અને જે મળે છે એવું લાગે છે એ પાછું ટાઈમ રહે આજે છે ને કાલે. એટલે તમારી જે સુખ મેળવવાની ઈચ્છા છે પછી કાયમ માટે ચાલુ રહેવાની, એટલે જન્મ મરણના ચક્કરમાં ભટક્યા કરવાનું. પણ જ્યાં સુધી અજ્ઞાનતાને કારણે બહિર્મુખી છો અને આત્માની હાજરી છે તો પણ તમને સાચા સુખની અનુભૂતિ નહીં. એટલે પ્રશ્ન એ છે કે સાચું સુખ, શાશ્વત સુખ, કાયમી સુખ આત્મામાં છે, પણ એનું જ્ઞાન ન હોવાને કારણે તમારી પાસે જે જ્ઞાન છે એ સાધન સંપત્તિ સંબંધોને સત્તાનો સુખ છે એ માનવા સમજવા ટેવાયેલું છે, અને ખોળે છે એમાંથી અને અનુભવે છે એમાંથી અને પાછી માંગણી કરે છે એમાંથી. એટલે કાયમ માટે અથવા તો ક્યારે એને સાચા સુખનો હોવા છતાં અહેસાસ થતો નથી. એટલે પહેલું દ્રષ્ટિ બદલવી પડશે કે જગતમાં જે કંઈ પણ સુખ લાગે છે એ માત્ર માન્યતા છે, કારણ કે કુદરતનો કાનૂન સ્પષ્ટ કહે છે કે આ જગતમાં જેટલા પણ સાધનો છે, સંબંધો છે, સંજોગો છે, એમાં એક પણ સાધનમાં મેં સુખ અને દુઃખ બે મૂક્યા નથી. શું કહે છે? સુખે મૂક્યું નથી અને દુઃખે મૂક્યું નથી. તારી માન્યતા પ્રમાણે તને અનુભવ થશે સુખનો અથવા તો. સમજાય છે કે નહીં? જેનો પગાર રોજનો 500 રૂપિયા હોય એને 400 રૂપિયા આપે 6 મહિના પછી તો દુઃખ લાગે ને, અને 300 વાળાને 400 આપે તો આ બંને શું છે? માન્યતા છે, સુખ દુઃખ છે, માત્ર મારી માન્યતાથી અનુભવ થાય છે. એક ગરીબ હોય એવું 5 રૂપિયા આપું તો ખુશ થઈ જાય, અને એક BMW માં ચૂકવે છે 5 રૂપિયા આપું તો અપમાન લાગે, તો આ બંને શું છે? રૂપિયા અથવા રૂપિયાનો આપનારો એ સુખ દુઃખ નથી આપતો, પણ બંનેની એની માન્યતા પ્રમાણે સુખ દુઃખનો અનુભવ, પણ અવસ્થા સુખ દુઃખ આપતી. એટલે કુદરત કે છે મેં સુખ દુઃખ મૂક્યું જ નથી, તો પછી શું છે? તો કે છે તારો હિસાબ. શું છે? તે જે બીજ નાખ્યું તું એને શું આપું છું? ફળ આપું છું. હવે ફળને તારે સુખ સુખ રહેશે કારણ કે દુઃખ રૂપે, એ તારી માન્યતાનો પ્રશ્ન છે. હું સુખ દુઃખ આપતો? રામને વનવાસ જવું પડ્યું તો આપણને લાગે કેટલા દુઃખી થઈ ગયા છે એવું આપણને લાગે બાહ્ય દ્રષ્ટિ, પણ રામને તો લાગતું કે આ મારા કર્મના ખેલ છે અને મને ખરેખર મારી અંદર રહેલું જે મુક્ત જ્ઞાન છે એને ખુલ્લું કરવા માટેના સંજોગો છે. સમજાય છે? એટલે આમાં સુખે નથી અને દુઃખે નથી, ઈશાક છે ને શ્વાસોશ્વાસની સાથે પૂરો થઈ રહ્યો છે કરવાનો. એટલે સુખ દુઃખ બે માન્યતા છે. ઘણા લોકો કે આ જગતમાં દુઃખ જ છે, લોકો પણ દુઃખે નથી. ખાલી આધ્યાત્મિક ભાષામાં બંધન એટલે ભોગવ્યા વગર છૂટે નહીં. રામ હોય, કૃષ્ણ હોય કે માનવી હોય, જે બંધન બાંધ્યું છે એને ભોગવવું જ પડે. કેવળ જ્ઞાન થાય તોય ભોગવવું પડે, કારણ કે બંધન એટલે બંધાયેલા છે, એ જ્યાં સુધી ઉકલે નહીં ત્યાં સુધી છૂટાય. ભલે તમને કેવળ જ્ઞાન થઈ ગયું પણ કર્મનો હિસાબ છોડશે નહીં, કારણ કે કર્મનો હિસાબ પ્રકૃતિને લાગે છે, આત્માને લાગતો નથી. એટલે આ પ્રકૃતિ કુદરતે શેના માટે આપી? તો કે કર્મ ભોગવવાનું સાધન. પછી સામાન્ય માણસનું સાધન હતું તોય પણ નહીં,
પ્રાણીનું સાધન હોતું તે દેવલોકનું સાધન હોતું તે નરકતીનું સાધન હોતું તે કેવળીનું સાધન હોતું તે અને તીર્થંકરનું સાધન હોતું તે સાધન શું શું છે કર્મ ભોગવવાનું એક ભાઈએ વર્ષો પહેલા મને પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ આ શરીર એ કેવળ જ્ઞાનનું સાધન નહીં મેં કીધું ના શરીર એ કેવળ જ્ઞાનનું સાધન નથી તો કે આ શરીર વગર કેવળ જ્ઞાન થાય મૂકું શરીર વગર શરીર હોય તો કેવળ જ્ઞાન ખાલી પ્રગટ થાય અજ્ઞાન જવા ને કામે એને શરીર સાથે કોઈ સીધો સંબંધ નથી શરીર વિનાશી અને જ્ઞાન અવિનાશી શરીર જળ અને જ્ઞાન એ બંનેનું કોમ્બિનેશન અને આ શરીર ખલાસ થઈ જાય તોય પણ કેવળ જ્ઞાનીને તે કેવળ જ્ઞાનનો અનુભવ છે તો સાચો રહે છે એ જતો રહેતો એટલે શરીરને આધારે નથી કેવળ જ્ઞાન છેલ્લા અવતારમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે શરીરના માધ્યમથી પણ શરીરના આધારે નું અસ્તિત્વ એનું અસ્તિત્વ કાયમ છે અને બાળી નાખો તોય છે એટલે આને આધારે કહેવાય નહીં સમજાય છે કે નહીં આ કેવળ જ્ઞાન થવાનું કારણ અજ્ઞાન નાશ થવું તે અજ્ઞાન નાશ થયું એટલે પોતાનો સ્વભાવ જ ખુલ્લો થઈ ગયો છે જે હતો ઉભો થયો નથી ખુલ્લો થયો શું થયો વર્ષો પહેલા વડોદરામાં જસુભાઈ વકીલ હતા અને રાધા ભગવાનને દેહ મળ્યા પછી બીમાર થઈ અને એને મારા માટે બહુ ભાવ હતો કારણ કે દાદા ભગવાને અમારા માટે ઘણી બધી વાતો પ્રત્યક્ષ અને પરોક્ષ કરે હું ના કહું કઈ કરી પણ તે એમના દેહ લે પછી હું વડોદરામાં સત્સંગ કરવા જઉં તો મને કહે કે કોઈ એમને તો પેલા પગે ગેંગરી થઈ ગયું હતું એટલે કોઈ મહાત્માને કે કમલેશ આનંદજી આવે તો એમને મને મળવા આવે એ વખતે તો ફોન મારું ચરણ નતું જવાબ આપું છું કે દુનિયાના લોકો શું માને છે કે આપણે ઘરમાં બેઠા હોઈએ ઘરના બારી બારના બધા બંધ છે અને અંધારું ઘોર ઘરમાં છે અને સવાર પડીને આપણે બારી ખોલી અને પ્રકાશ આવ્યો એટલે બધાને એમ જ લાગ્યું કે બારી માંથી પ્રકાશ આવ્યો એનું નામ લઈએ દિવસે અને સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે એ સનાતન સત્ય સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે એ જતું કે આવતું તમે મારી બંધ કરો તો ના પણ એ તો આવે છે એમ એમ જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે શું છે એ આપા એવાની વસ્તુ પણ તમારે એ જ્ઞાનને રિલેટિવ સત્યમાં ટ્રાન્સફર કરવું હોય તો ઇન્દ્રિય જ્ઞાનને સાચું માનો આ બધી બારીઓ છે બધી શું છે એ બારીથી જે જોયું સાચું માનો બસ એ બધું રિલેટિવ સત્ય છે ને એનાથી રાગ ની ઉભા થાય છે અને સંસાર પણ જો એ રિલેટિવ સત્ય નું જ્ઞાન પણ જો સનાતન સત્ય વાળો આત્મા ના હોય તો એને પણ જ્ઞાન થાય નહીં એટલે મૂળ સ્ત્રોત તો એ જ છે પણ એ મૂળ સ્ત્રોત ના પ્રકાશમાં દુનિયા જે દેખાય છે આ પાંચ ઇન્દ્રિયો દ્વારા એને જ તમે સનાતન સત્ય માનો છો સમજાય બસ આ તમારું અજ્ઞાન છે અહીંયા જેમ બારીને આપણે માની કે બારી માંથી પ્રકાશ આવે છે સૂર્યના આગળ માંથી પ્રકાશ આવે છે સમજાય છે કે નહીં એટલે મને ખ્યાલ આવ્યો કે આ સૂર્યનારાયણ નું એક્ઝામ્પલ આપ્યું એના આધારે આપણે બારી એટલે આ પાંચ ઇન્દ્રિયો દ્વારા અને બુદ્ધિથી સમજાવતું આ દુનિયા એ બધું રિલેટિવ સત્ય છે પણ જો આત્મા ના હોય તો બુદ્ધિ ના હોય ના પાંચ ઇન્દ્રિયો એક્ટિવ થાય એ મૂળ સ્ત્રોત અહીંયા છે ને આપણે માનીએ છીએ સમજાય છે કે નહીં એટલે આવી રીતે કોઈ વ્યક્તિ મળે ને તો એના વ્યક્તિ એવી વાત જ નીકળે પ્લાન કશું ના કર્યો હોય શું ના કર્યું હોય સાહેબ અનુભવી પુરુષો નું કશું પ્લાન ના હોય એ નિમિત્ત પ્રમાણે વાત નીકળી જાય શું છે
નિમિત પ્રમાણે જેવું જેનું કામ છે જેવું ડેવલપમેન્ટ હોય એવી વાત નીકળી જાય એને સમાધાન થઈ જાય એને કન્ફ્યુઝન રહે કે આવી રીતે આપણે આ જ સમજ સમજ કરવાનું છે ઘણા માણસોને એમ લાગે છે કે આ સંસાર તો દુઃખરૂપ છે એ માન્યતા કાઢી નાખો અને સંસાર સુખરૂપ છે એ માન્યતા કાઢી નાખો સંસાર એ આપણા કર્મનો હિસાબ છે અને એ હિસાબ બધા માટે ફરજિયાત છે અવસર અને હિસાબ પૂરા કરવા માટેની શક્તિ અને સંજોગો પણ કોણ આપે છે માટે આપણે ટેન્શન લેવાની જરૂર નથી કે હવે મારું શું થશે સમજાય છે કે આ કૂતરા બિલાડા છે એનો સ્વર્ગવાસ થાય એટલે બાળવામાં આવે એને ચિંતા નહીં કે મને કોણ બાળશે એને મળી આવે તો આને નહીં મળી આવે હવે હવે વિચાર કરો કે મર્યા પછી જો તમને હેલ્પ કરનારા હોય મરેલી બોડીને તો જીવતી બોડીને હેલ્પ નહીં કરે બધા પણ માણસનો સ્વભાવ શું કહે છે મને ઘણી વખત માથા પૂછે કે સ્વામીજી અમે તો આ વિજ્ઞાનને હાજર રાખવા પ્રયત્ન કરીએ બહુ રાખીને તો થાકી જવાય છે કેટલો હાજર રાખતો છે દરેક વસ્તુ જન્મે એ મળે છે અને દરેક શક્તિશાળી વસ્તુ હોય એનો પાવર ધીમે ધીમે ઓછો થાય અનલિમિટેડ વસ્તુ છે આત્માનો પાવર વધતો નથી અને ઘટતો નથી પણ શરીરનો પાવર ઇન્દ્રિયોનો પાવર આ બધું વગર થયા જ કરે સમજાય છે ઘણા લોકોને શું લાગે કે સાહેબ સંપત્તિ તો ઘટે ખરીને વધે છે ખરી મેં કહું સંપત્તિ ભલે વધે છે ખરી પણ ઇન્દ્રિયોનો પાવર તો ઘટતો જ જાય શું કીધું હા 25 વર્ષની ઉંમરે 5 કરોડ મળ્યા હોય અને 75 વર્ષે 25 કરોડ મળે પણ તોય ભોગવી શકે બોલતા નહીં ગણી હોઈ જાય ખાલી શું વપરાય તો નહીં ના હાથ કામ ના કરે પગ કામ ના કરે ના ઇન્દ્રિયો કામ કરે ખાવા માટે પેટ કામ ના કરે કરવું પૈસા નહીં સમજાય છે કે નહીં એટલે કુદરતી વસ્તુ છે એટલે બધી જ વસ્તુ કુદરતે ઓટોમેટિક અને એને એને આયુષ્ય કરવા કરે શું કહેવાય શક્તિઓ ક્ષીણ થતી જાય શું થાય એ જ્ઞાન એવું છે શાશ્વત જ્ઞાન એ ક્યારેય ઘટતું નથી એ વર્તમાન થાય જે ઉપયોગ કરે સમજાય છે શાશ્વત જ્ઞાન છે એ દિવસે દિવસે ખુલ્લું થતું બાકી બૌદ્ધિક જ્ઞાન છે એ પાછું ઉદય કર્મને આધીન છે ભરભરા બુદ્ધિશાળીઓ વૃદ્ધ બની જાય અને વૃદ્ધો માણસ એવું કામ કરે કે બુદ્ધિશાળીઓ છત થઈ જાય સમજાય છે કે નહીં એટલે આપણે કર્મ ના કહીએ છે બધા કેવા છે પણ આત્માની શક્તિ જે છે એ હંમેશા વર્તમાન થાય ક્યારેક માઇનસ થતી તમારું જેટલું અમને માઇનસ થઈ ગયું એટલા તમે ડેવલપ થઈ ગયા પછી ડેવલપમેન્ટ ક્યારે માઇનસ થાય આપના ઉદય પણ દર ગતિમાં જવું પડે પણ ડેવલપમેન્ટ માઇનસ ના થાય એટલા માટે તો કીધું છે કે પ્રત્યેક મનુષ્ય સંજોગોને આધીન પ્રગતિ કરી જ રહ્યો છે શું છે કેટલા અવતાર થશે એ નક્કી નથી કેટલા અવતાર થશે એ નક્કી નથી પણ જઈ રહ્યો છે કામ શું કહે છે માં થાય એવો અનુભવ કરતો જ જાય છે શું છે દરેક મનુષ્ય એની જેટલી સમજણની રેન્જ છે એ પ્રમાણે અનુભવ કરે છે અને આગળ વધે છે અનુભવ કરે છે ને આગળ વધે છે આ થયા જ કરે છે એમાં જ્ઞાનીઓ ખાલી સહયોગ પૂરો પાડે છે કોઈ ગેરંટી પૂરી પાડતા કેવી રીતે ગેરંટી આપે તમારી ગેરંટી હું કઈ દલો સમજાય છે દ્રષ્ટિ આપવાની સમજાવવાની સમાધાન કરવાની ગેરંટી કહું પણ ઉપયોગ ને પુરુષાર્થ તો
અને અનુભવ તો સમજાય છે કે સમજાય છે આધ્યાત્મ માર્ગને અંદર ચમત્કાર શબ્દ ના સુના અને ચમત્કાર શબ્દ હોય ત્યાં આધ્યાત્મ લૌકિક ધર્મ હોય શકે લૌકિક ધર્મ જેમાં ચમત્કારની વાતો હોય ને લોકો માને આધ્યાત્મમાં ચમત્કારમાં સાયન્સ હોય કે કોઈ પણ વિચારક વ્યક્તિ એને સ્વીકાર કરે સમજો બ્લાઇન્ડ ના હોય રેન્ડમ ના હોય એક્સેપ્ટ હોય એટલે આવી રીતે જીવનની અંદર કેટલા બધા લોકો અમને આવા બધા પ્રશ્નો પૂછે ભાર વગરના પ્રશ્નો પૂછે અને હવે તો ટીવીમાં આવે છે તો લોકો ટીવીમાં 20-22 મિનિટનો એપિસોડ આવે છે પણ લોકોના તમે મેસેજ વાંચો સાહેબ તો તમને ખ્યાલ આવે લોકો શું મેસેજ લખે છે એટલે જે આ એપિસોડની અંદર આ વાત આવી એટલી પરફેક્ટ સમજી ગઈ કે કેટલી ભ્રાંતિ અંદરમાંથી ખલાસ થઈ ગઈ ખાલી 22 મિનિટનો એપિસોડ કેટલા સમજાય છે કે નહીં લોકોની ભ્રાંતિ ખલાસ થાય છે કકડ ભૂસ થઈ ગયા એક ભાઈએ શરૂઆતના સત્સંગ હતા એમણે સરસ લખ્યું કે સ્વામીજી સંસાર કઈ રીતે શરૂ થયો મનુષ્ય ભવમાં આવ્યા પછી એ અમને સમજાતું નહોતું કોઈ રાગ દ્વેષથી કે કોઈ અજ્ઞાનથી કે કોઈ કસાયથી કે આવા બધા જવાબો સાંભળ્યા હતા એ ખોટા લાગ્યા હતા પણ ગેર નથી બેસતું શું નથી બેસતું કે મૂળ કારણ શું છે મૂળ કારણ આ બધું રાગ દ્વેષ અને ક્રોધ માન માન થવાનું કારણ શું છે અજ્ઞાનતા પણ અજ્ઞાનતા કોણે કહેવી તો કે કરતા ભાવ અને માલિકી ભાવ શું કીધું અને એ સત્સંગમાં મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે સંસાર કઈ રીતે શરૂ થયો મનુષ્યની અંદર તો કે છે કે હિમાલયમાંથી ગંગા નીકળતી હતી અને 1700 કિલોમીટરનો એનો પટ્ટો છે હિમાલયમાંથી નીકળે એટલે 1700 કિલોમીટર સુધી એ વહેતી જાય છે અને 1700 કિલોમીટર પછી સમુદ્રમાં કન્વર્ટ થાય પછી ગંગા કહેવાતી નથી હવે આ 1700 કિલોમીટરનો જે પટ્ટો છે એમાં વયાજ કરે છે ગંગા ગંગા ક્યારે કહેતી નથી કે મારો પાણી છે શું કીધું જ્ઞાને પીવું હોય ને પીવું શું કે છે ના પીવું હોય તો વાંધો પીવું હોય તો વાંધો નહીં પણ મનુષ્ય શું કરે છે જે કુદરતે ગિફ્ટ આપ્યું છે હવે મનુષ્ય જે ડોલમાં ભર્યું પછી જો કોઈ પવાનું માગે તો આઈ બન્યું હવે આ પાણી કોનું છે ત્યાંથી સંસાર છે કુદરતનું અને થઈ ગયું ત્યાંથી શું થઈ ગયું સંસાર આ એક જ દાખલો આ દાખલો બધા સંજોગોમાં કામ લાગે જો તમને વાપરતા આવે તો આ શરીર કોણ બનાવ્યું કુદરત મા બાપ કોણે બનાવ્યા ભાઈ બહેન કોણે બનાવ્યા પતિ પત્ની કોણે બનાવ્યા બાળકો કોણે બનાવ્યા આ સંપત્તિ કોણે બનાવી સાધનો કોણ બને તો કુદરતે બધું બનાવ્યું છે કુદરત પાસે જ રહેવાનું છે તો હું માલિક છું કે યુઝર છું અને થઈ ગયો છું બસ એ અજ્ઞાનતા છે વાપરો એ અજ્ઞાનતા નથી માલિક થઈ ગયા એ અજ્ઞાનતા અને એનો કુદરત આપણને દંડ આપે છે કુદરત તે મારું છે તું કે તું મારું છે એનો તું આપે છે કારણ કે તે માલિકી કરી એ જ રાખે શું કે છે તને ભેગું થયું એ તારું પુણ્ય અને તે વાપર્યું એ તારું પુણ્ય પણ માલિકી કરી એ તારું અજ્ઞાન મળ્યું એ અજ્ઞાન નથી વાપર્યું તે અજ્ઞાન નથી પણ માલિકી કરી તે અને એનો અજ્ઞાન શું કુદરત શું આપે છે કેમ છે કુદરત માલિક કેમ થઈ ગયા કુદરતે જે હવા પાણી ખોરાક બધું જ આપ્યું છે હવા પાણી વનસ્પતિ હું જ આપું છું તમે ખાઓ છો પીઓ છો ખ્યાલ આવે છે ને પણ માલિક કે કરશો એનો દંડ હું વાપરશો એનો દંડ જો કુદરત તો કાનૂન છો હું તમને કુદરત કુદરત પૂછો એમ નથી કહેતો આ વાસ્તવિકતા સમજો આમાં કોઈ ધાર્મિક વાતો આવતી કે તમે રામને માનો છો કૃષ્ણને માનો છો માલિકને માનો છો કે તમે પૂજા પાઠ કરો છો કે નહીં ખ્યાલ આવે કે નહીં કે તમે રિચ્યુઅલ્સને ફોલો કરો આ બધી વાતો કુદરતના કાનૂનમાં આવતી જ નથી એ બધી ધાર્મિક વાતો છે તેવી છે કે જે પાપ અને પુણ્ય ઉપર આધારિત છે એટલે ખોટી જેવું નથી કહેતા
આ ના સમજાય તો આ બધી વાતો સાચી છે અને જરૂરી છે, આ સમજાય તો આની જરૂર નથી, પછી આને ઉદય કર્મ કહેવાય. જરૂર નથી એટલે બંધ ચાલુ કરવાનો સવાલ નથી, જરૂર નથી એટલે એને પુરુષાર્થ ના કહેવાય. પુરુષાર્થ ને આપણે જરૂરિયાત કહેવાય, પરિણામ તો ફરજિયાત છે, છે કે નહીં? એવી રીતે સમજાય છે. હમણાં આપણે ગયા હતા, જેમના ઘેર ઉતર્યા હતા તેમના ઘેર 14-15 જણા હતા. નાનું ઘર હતું, 2 બેડરૂમ નું ઘર ગવર્મેન્ટ, ને 14 જણા, કેટલા 12 કે 14 જણા હતા. એ બધાનું બેન મેનેજ કરતા હતા એકલા હતા. એ બેને પ્રશ્ન પૂછ્યો, મને કે સ્વામીજી સાધના કોણ કહેવાય? હું કોઈ 14 ને પૂરો પાડો તો સાધના છે. આ સાધનામાં કરવા છતાં કરતા કોણ કાઢી નાખો, એનાથી મોટી સાધના કરી કરીએ છીએ તે સાધના નથી, કરતા કોણ કાઢો છો તે સાધના છે. શું કીધું? ક્રિયા એ સાધના, ક્રિયામાં કરતા કોણ કર્યું એ તો મોટા મોટી સાધના. સાધુ સંત સંન્યાસીઓને પણ આ સાધના નથી હોતી, સમજાય છે? કરતા કોણ ના જાય ને, શુભ ક્રિયા કરી શકે પણ કરતા કોણ, તો તમારું કરતા કોણ જાય એનાથી મોટી સાધના કઈ હોય? માલિકી કોણ જાય એનાથી મોટી સાધના કઈ હોય? સમજાય છે કે નહીં? સાધના આ હતી સાધ્યને પ્રાપ્ત કરવા માટે. લોકોએ સાધનાને પછી ક્રિયામાં કન્વર્ટ કરી નાખી કે આટલું કરો એટલે સાધના કહેવાય, અને પછી એના શું થઈ જાય? પ્રકાર પડી જાય. સમજી ગયા કે નહીં? એટલે બધું પછી મૂળ સત્વ રૂપે પછી કશું રહ્યું? વ્યવહાર તો બધું રહ્યું, ધાર્મિક વ્યવહાર રૂપે પણ રહ્યું, પણ સત્વ અને તત્વ રૂપે કલાશ થયું. પછી ભાગ પડ્યા, પછી કે અમારું સાચું તમારું ખોટું, અમારું ઊંચું તમારું નીચું, થાય કે નહીં? રિલેટિવ સત્યમાં તો આ બધું રહેવાનું રહેવાનું કે નહીં? એટલે આપણે રિલેટિવ સત્યથી ઉપર જવું છે. રિલેટિવ સત્યને ખોટું નથી કહેવું, આપણી દ્રષ્ટિ એનાથી શું લઈ જવી છે? ઉપર લઈ જવી છે કે જેના આધારે વિકલ્પો સમી જાય. શું સમી જાય? બસ આ નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશા લાવવાની નથી, તમને કુદરતી રચના દેખાય એ તો નિર્વિકલ્પ દશા, એ તો નિર્વિચાર, એ તો અસંગ દશા. સમજાય છે કે નહીં? અવસ્થા અસર ના કરે અને અવસ્થાથી મુક્ત રહીએ એ તો નિર્વિકલ્પ. અવસ્થા ના હોય એવું તો બને જ નહીં, પણ એનાથી તમે મુક્ત રહી શકો અસર મુક્ત. બસ એ નિર્વિકલ્પ દશા, એ નિર્વિકલ્પ દશા એ જ આપણી અત્યારે અનુભૂતિ છે. એ વિજ્ઞાનના પુરુષાર્થનું ફળ શું? તો નિર્વિકલ્પ દશા, નિર્વિચાર દશા, નિર્વિકલ્પ દશા, અસંગ દશા. આ બધું વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી આ બધું ગીત રૂપે આવે. કેવો આવે? હવે આ ગીત રૂપે એટલા માટે કીધું કારણ કે પુરુષાર્થથી આવે છે અને આત્માનો આ સ્વભાવ છે. જયારે આત્માનો અનુભવ થઈ જાય પછી પુરુષાર્થ હોય, પણ નથી થયો ત્યાં સુધી આ પુરુષાર્થ કરો ત્યારે આ અનુભવ તમને થાય થોડા સમય માટે, કાયમી ના થાય. ઉપયોગ રહે તો થાય, નો ઉપયોગ ના રહે તો માટે પુરુષાર્થ કીધો. ખ્યાલ કીધો? હવે તમામ પ્રકારનું અજ્ઞાન હવે આપણને રહેતું નથી, એનું કારણ શું? કેટલા સમયમાં અજ્ઞાન પાછું આવી થઈ ગયું. હવે જયારે સંપૂર્ણ અજ્ઞાન નીકળી જાય શું થઈ ગયું? પછી આત્માનો સ્વભાવ શું થઈ જાય? પછી પુરુષાર્થ હોય નહીં, પછી ભલે દેહ હોય તો પણ પુરુષાર્થ, કારણ કે અજ્ઞાન નથી ને. એટલે અજ્ઞાન હોય તો જ રહે જતું રહે, પણ અજ્ઞાન ના હોય તો સાચું થઈ ગયું. આ બધી વાતો છે ને ધીમે ધીમે તમને અંદર સૈદ્ધાંતિક રૂપે સેટ થશે. શું થશે? આ બધું અમારા દર્શનમાં છે, તમને એજ રીત કહીએ છીએ, સરળ ભાષામાં. કઈ ભાષામાં? અઘરી નહીં કે તમે શાસ્ત્ર જ્ઞાન વાંચ્યું છે કે નહીં, એ જરૂર જ નથી. અને મેં હમણાં ત્યાં પણ અમારે ત્યાં ભિલાઈમાં, રાયપુરમાં, છત્તીસગઢમાં કહ્યું કે એટલું ધ્યાન રાખજો, આ તમને વિજ્ઞાન સાંભળવા મળે છે ને એ પણ તમારું ઉચ્ચ કોટીનું પુણ્યનું ગંભીર પુણ્ય છે. આ કળિયુગમાં આવું વિજ્ઞાન હોતું જ નથી. શું કીધું? હોતું જ નથી. ધર્મ હોય, અલગ અલગ પ્રકારના ધર્મ હોય, વિજ્ઞાન ના હોય. એનું કારણ કે આ વિજ્ઞાન સાંભળવા વાળો પુણ્યશાળી વર્ગ હોતો નથી.
અને સાંભળવા વાળો હોય તો સમજી શકે અને સમજી શકવા વાળા હોય તો ઉપયોગ ના કરી શકે એટલે સંખ્યા વધે નહીં એમાં શું થાય તીર્થંકરો જ્ઞાનીઓ જાય તીર્થંકરો તો અપવાદરૂપ હોય કારણ કે તીર્થંકરોની દેશના તો એનું આયોજન દેવી દેવતાઓ કરે એટલે સંખ્યા આવે બાકી રામકૃષ્ણમાં સંખ્યા ના આવે બોલતા નથી બધા બોલતા નથી સમજાય છે કે નહીં આટલા મહાન પુરુષો હોય ભગવાન ભગવાન નો કરતા ગોળમાં પણ જીવતા આપણે તમને સાંભળવા ના આવે કેવી રીતે ઓળખે પણ એ ક્વોલિટી નથી લાયક શું લાયક એમની પાસે છે પણ એમની વાતને સમજવા માટેની મારી લાયકાત પણ જોઈએ નહીં તો શું થાય એટલે આ તમને કમસે કમ સાંભળવા મળે છે ને એવી તમારી બહુ હાઈ ક્વોલિટીની પુણ્ય છે તો સાંભળવા મળે છે નહીં તો વિજ્ઞાનની વાત જ ના કોઈ કરે નહીં સાહેબ આ આ વિજ્ઞાન કેવું ને કલયુગમાં એ મોટામાં મોટું સાહસ છે શું કીધું સાહસ ખ્યાલ આવ્યો એટલે અમે અમે નાની ઉંમરમાં નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં એ વખતે તો મારી શરૂઆત હતી કે ભવિષ્યમાં વિજ્ઞાન સિવાય તો કંઈક વાત કરશું ને તો પાછું સંપ્રદાય થઈ જશે પછી બીજું વિચાર બધા કેટલા સમજી શકશે તો પછી એ નક્કી કર્યું કે કેટલા સમજે છે એ નથી જોવું આપણે પ્યોર ગોલ્ડ આપવું છે ભલે ને કસ્ટમર ઓછા વેચેલ નથી કરવું એટલે નથી કરવું ના સમજાય સંખ્યા વધારવા માટે ભેળસેળ કરવું નથી સમજાય છે કે આય બરાબર છે ને આય બરાબર છે ને આય બરાબર છે એવું નથી કરવું ભાઈ આ વિજ્ઞાન છે અને આ ધર્મ છે પછી કઈ વાત સમજાય છે કે એમાં સાચા ખોટાનો પ્રશ્ન નથી ધર્મની વાતો છે તો આ બધી વાત બરાબર છે વિજ્ઞાનની વાતો છે કે આધ્યાત્મ વિજ્ઞાન છે તો આ વાત બરાબર છે તમારે કઈ ફોલો કરવી તમે સ્વતંત્ર છો પછી ક્યાં વાંધો છે પછી ક્યાં વાંધો છે કોઈને ફોર્સ કરતા હોય તો બરાબર અને કુદરતનો કાનૂન પણ એવું કહે છે કે કોઈ પણ અનુભવી પુરુષ જ્યારે અનુભવની વાત કરતો હોય ત્યારે કોઈ દિવસ કોઈને ફોર્સ કરે જ નહીં કારણ કે એ પોતાનો અનુભવ શેર કરે છે શેર કરતા જેને શેર કરવું એને ફોર્સ કરવું પડે કારણ કે સંખ્યા વધવી જોઈએ સમજાય છે કે નહીં અમારે શેર નથી કરવાનું અમારે તો શેર કરવાનું છે અમે તો કહીએ અહીંયા આવ્યા પછી જ્યાં એવું બતા જતો અમને વાંધો તમને જ્યાં પોસાતું હોય અને જ્યાં હિસાબ હોય ત્યાં જજો ફક્ત અમારી ખાલી સૂચન એટલું છે કે આ વિજ્ઞાનની દ્રષ્ટિ સાથે લઈને જશો તો તમે નીચે નહીં ઉતરી જાઓ નહીં રાખો વિજ્ઞાન તો પાછા પાછું ઉપર આવવું પડશે પાછું નીચે જશો ક્યારે એટલે ઘણી વખત શરૂઆતમાં તો અમારે થતું હતું શરૂઆતમાં પહેલા પાંચેક વર્ષ એવું થઈ ગયું કે બધા મહાત્માઓ બધા આવે સત્સંગમાં આવે બેસે પ્રશ્ન પૂછે પણ પ્રશ્ન પૂછે ત્યારે કેવા પ્રશ્ન પૂછે મોટે ભાગે 90% પ્રશ્ન એવા પૂછતા હતા કે રોગ બીજાનો દવા એથી લે ના મંજર રોગ બીજી જ લઈ આવે અને દવા ક્યાંથી લે ના મંજર પછી મારે કેવું પડતું હતું કે જ્યાંથી રોગ લાયા ત્યાંથી દવા હોય ને એ ધીમી ધીમે બધા સમજી ગયા પણ પાંચેક વર્ષ મારા જરા એવું થઈ ગયા બન્યું અમારી કસોટી થાય કે નહીં સોટી વગરની કસોટી કે નહીં એટલે કસોટી પણ અમને આનંદ છે શું છે અમને ઘણા વર્ષો પહેલા અમે જ્યારે અમદાવાદની અંદર શાંતિભાઈ ડગલે ના ઘેર સત્સંગ કરતા હતા તે શરૂઆત અમે કરી 5-7 મહાત્માઓ 5 મહાત્માઓ એ એના વાઈફ એમના સાડી અમે 4-5 જણા હોઈએ 4-5-6 જણા હોઈએ ત્યારથી સત્સંગની શરૂઆત કરી કારણ કે મારા બધા બીમાર થઈ ગયા અને ફ્રેક્ચર થઈ ગયું એટલે હું બહાર નીકળતો નતો 2009 છે ટોટલ બંધન નથી એટલે મારે ઘરમાં વધારે રહેવાનું થઈ ગયું ઘરમાં જ રહેતો 100% 2-4 દિવસ હાર્દિક જાહેર પ્રોગ્રામમાં એટલે ત્યાં સત્સંગ શરૂ કર્યો એ પહેલાં 2005માં આવ્યો અમેરિકાથી પાછો ત્યારે પણ અમદાવાદ સત્સંગ વિશેષ કરતો હતો એટલે આ બધા સંજોગો આવ્યા
તો શરૂઆત થઈ સત્સંગ કરવાની, અને જે સત્સંગની શરૂઆત કરી ત્યારે 2, 5, 7, 8, 10 માણસ હોય નાના ઘરમાં, 12 બાય 12 કે 12 બાય 14 રૂમ હશે, એ રૂમની અંદર પાછા 2 પલંગ હોય, પછી 2-4 ખુરશીઓ હોય, પાછું ટેબલ હોય, પાછું તિજોરી હોય, આટલું તો હોય પણ મને એમાં પાછું બેસવાનું, એટલે પણ એનો આનંદ જુદો, તે સંજોગો જુદા હતા. તે બધા મને પૂછતા હતા કે તમે આ વિજ્ઞાન હજારો લાખો લોકોને પહોંચાડવાનો જે ભાવ કરો છો કેમનું પહોંચશે? મેં કહું જુઓ, આપણે ભાવ કરો સંજોગ તો કુદરત આપણને છે, આપણે થોડા આપવાનો છે, આપણું કામ શું છે? ભાવ કરવાનો, સંજોગ કોણ આપશે? સમજાય? આપણે ભાવ કર્યો તો જન્મે તને મા બાપ કુદરત જ આપે, પોતાને કે લઈ ના જાય તો બધું કુદરત જ આપે, આપણને વિશ્વાસ નથી. કુદરત ક્યારે કોઈને સુખ દુઃખ આપતી જ નથી, એ એના સ્વભાવમાં નથી. કુદરત રિઝલ્ટ આપે છે. જેવી રીતે ટીચર એક વિદ્યાર્થીને 100 માંથી 100 માર્ક આપે, ને એક વિદ્યાર્થીને 100 માંથી 5 આપે, એમાં ટીચરનો શું વાંક બોલતા નથી. છોકરા આવે છે, પાર્ટનર આવે છે, ધંધો ચાલતો નથી, ફરિયાદ જ કરવાનું છે. એમ નથી કે હિસાબ આવે છે કોઈના માટે, એટલે આના આધારે એને વાસ્તવિકતા સમજાતી નથી. આ બધા પ્રશ્નોનું કારણ એને વાસ્તવિકતા નથી સમજાતી તે છે. ભોગવટો છે તે ઘણું બનતું છે. અજ્ઞાનને કારણે ભોગવટો મોટો લાગે છે. કેવો લાગે છે? કુદરત કેટલું સુંદર કહે છે સાહેબ કે તારો ભોગવટો એટલો નાનો છે કે પ્રત્યેક સમયે તું શ્વાસ લે છે ને ભોગવે છે, લે છે ને ભોગવે છે, પછી શું કોને કીધું? પણ તું શું કહે છે? હું 6 મહિનાથી દુઃખી છું. ના અંદર આ 6 મહિના દુઃખ પતી ગયું કે આજે તું 6 મહિના ભોગવે છે? પણ માનસિક રીતે આ શ્વાસમાં પણ 6 મહિના હું ભોગવું, એટલે આ શ્વાસ તો 5 સેકન્ડનો 10 સેકન્ડનો છે, પણ તું ભોગવે છે કેટલું? તારી મિથ્યા માન્યતા કે રોંગ બિલીફ છે. આ અજ્ઞાન છે. અજ્ઞાન બીજું આ શ્વાસમાં તમારું આટલું ભોગવવાનું છે. આગલી નો નથી ને પાછલી નો પણ માણસની જે દ્રષ્ટિ જે છે, ખ્યાલ એ દ્રષ્ટિ એટલે કે વાઇઝ કરતા ઓવરવાઇઝ છે. કેવી છે? ખ્યાલ એટલે આપણે ઓવરવાઇઝ ને ગુજરાતીમાં ડાયરા કરતા ડોટ ડાયરા કરતા, એ ડોટ ડાયરા વધારે દુઃખ ભોગવે, આગળ પાછળ બે ભોગવે. જ્ઞાનીઓ ડાયા હોય, સરળ હોય, એ વર્તમાનમાં જે છે એને માન્ય કરે. ભાઈ આજે તકલીફ, આજે થી સંજોગ નહીં હોય, હિસાબ તો ખાવા નથી મળ્યો. ક્યારે સાંજે તો સાંજે વાત સાંજે જેવો હિસાબ, પણ પેલો કે સર 6 મહિનાથી મહાવીર ભગવાનને દીક્ષા ના મળી, પણ મહાવીર એવું કહેતા જ નથી. કોઈ દીવ ગણતરી તો તે કરી, મહાવીર તો મહાવીરમાં રહેતા જ નતા, પણ માણસ તો એ વિચારે ને. બસ આ માણસની જે કલ્પના છે ને, એ એટલી લિમિટ રિલેટિવ સત્ય વાળી છે, એટલી લિમિટેડ છે કે ગમે ત્યાંથી પણ દુઃખ ખોળી કાઢે. શું ખોળી કાઢે? દુઃખ ખોળી કાઢે, અથવા નકારાત્મકતા ખોળી કાઢે. સમજાય છે? હવે હમણાં 2-3 મહિનાની વાત કરું છું. અમેરિકામાં 1 મહિના ઘેર ગયા હતા, ફર્સ્ટ ટાઈમ ગયા હતા, મળવા જ ખાલી, તે મહાત્મા નતા, પણ એમને સત્સંગ સાંભળ્યો હશે તો આપણને બોલાયા એમને બ્રેકફાસ્ટ માટે. તે એને મને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમને કોઈ એમ કે હું તમને 100 કિલો સોનું આપું છું, તમે શું કરો? ક્યારે તો હું કહું કે ગરીબોને આપી દે ને, એ લોકોની જરૂર છે, હું તો પહેરતો જ નથી, અડાડતો જ નથી. બરાબર, 100 નું હોય, 4 કિલો ડાયમંડ,
તો પણ કે તમે એને પૈસા કરીને રાખો તો ખૂબ જરૂરી છે પણ મારે હવા આપે છે કુદરત પાણી આપે છે ખોરાક આપે છે એ નેસેસિટી છે કપડાં આપે છે રહેવાનું ઘર મળે છે ભલે પોતાનું નહીં તો ભાડે પહોંચાય તો ખરું ને આમ આ ભાડે છે ને આપણે કેમ આવ્યું છે મંદિરો બનાવો સંસ્થા બનાવો કામ કરો પણ શું કામ મંજૂરી કરે છે એમ કુછ તને કોને ઊંચે બાંધે છે સમજાય છે કે એટલે ધાર્મિક રીતે સામાજિક રીતે મંદિર હોવા જોઈએ એના આપણે ના કહેતા નથી સમાજના લોકોને સાધના કરવાનું સાધન છે પૂજા પાઠ કરવાનું ભક્તિ કરવાનું શક્તિ માંગવાનું ક્ષમા માંગવાનું સાધન છે એ આપણે મંજૂર રાખીએ છીએ પણ એને મોક્ષ અને મુક્તિ સાથે ના જોડો એમ કહેવા માંગુ છું સમજાય છે કે નહીં કમલેશાનંદજી અનિલ પારેખ કોણ છે મળે જરા સમજાવો એટલું ધ્યાન રાખો સાહેબ કે આ દુનિયામાં બધી જ વસ્તુ આપણને મફતમાં મળે છે આ હવાએ મફતમાં મળે પાણી મફતમાં મળે અને વનસ્પતિ કુદરત એમને જ આપે છે લોકો પૈસા લે છે શું છે ખ્યાલ નથી તમે જયારે શ્વાસ ના લેવાતા હોય ત્યારે ઓક્સિજનના બાટલાને પૈસા લેવા અને પાણી ચોખ્ખું ના મળે તો પ્યોરિફાયરને પૈસા આપવા પડે ખ્યાલ આવે અને તમારે ભાવતા ખોરાક ખાવા હોય તો વનસ્પતિને પૈસા આપવા પડે શું કીધું પણ કુદરત બધું મફત આપે છે કેવું આપે છે હા મા બાપ ભાઈ બહેન બહેના છોકરા બધું મફત જ આપે છે કેવું આપે છે એક પૈસા ખર્ચવા પડતો નથી પણ ખબર નથી પડતી કે આ બધી જવાબદારીઓ છે આજે હાચવતા હાચવતા નવરાત્ર ધોરણ વખત દમ નીકળી જાય છે એ બ્રશ કરતા થાકી જવાનું છે તો આ બધાને જવાબદારી કરવું છે શું આપણે એ ખાલી વિચારવાનું છે માટે આ બધો બોજો છે શું છે કોઈ વ્યક્તિને વ્યક્તિગત બોજો કહેતા નથી પણ જે આપણને મોહ છે ને એ મોહ કાઢી નાખો હિસાબ તો પૂરો કરવો પડશે આમાંથી શું કામમાંથી શું મફત શું સાહેબ આ દુનિયામાં કશું મફત નથી બધી જ વસ્તુઓ કુદરત ફ્રી ઓફ ચાર્જ આપે છે તમારા પુણ્યથી કાલે પુણ્ય છે માટે પણ મફત શબ્દ જે વાપર્યો છે ને આપણે એ મફત શબ્દ કેમ વાપર્યો પૈસાને આધારે મફત વાપર્યો શેના આધારે વાપર્યો પૈસા પણ કુદરત કહે છે હું બધું તમને મફત આપું છું બોલતા નથી સાચું કોણ કે ચાર્જ લેશે માણસો પોતાની વ્યવસ્થા માટે ચાર્જ લેશે કુદરત ચાર્જ લેશે સમજાય છે કે મનુષ્ય પોતે પોતાની વ્યવસ્થા માટે ચાલે છે આજે ભી નદી તો પાણી નથી આપે છે પણ તમારા ઘરમાં પાણી નાખી નાખો તો પૈસા આપો પણ ગવર્મેન્ટને કે એને આટલું બધું પ્લાનિંગ કરી હોય આયોજન કરી હોય ટાંકી બાંધી હોય શુદ્ધ કરે ફોર્સથી તમને પહોંચાડે એમાં બધું દવા નાખે એના માણસોનો ખર્ચો પછી આ પ્રોસેસ કન્ટિન્યુઅસ કરે ખર્ચો થાય કે નહીં એ ખર્ચો તમારી પાસેથી લે છે પણ કુદરત તો મફત આપે છે ને હવે કુદરત પાણી આપે ને તો ગવર્મેન્ટ તમને ક્યાંથી આપવાની છે આપણે આપતી નથી ખાલી યુઝર થઈએ છે આપણે પાણી પીએ પેશાબ થઈ જાય ખોરાક લેટ્રિન થઈ જાય સમજાય છે કે નહીં બધું આ બધું થયા પછી જે કઈ પચે છે
એનું શરીર થાય એને પાછું પાણી નાખું રાખી જાય પાછું બોલતા નથી બધા ભાઈ તમને શું આપી એવું કહો મને કુદરતે તમને શું આપ્યું સમજાય છે
એટલે આ લોભ લક્ષ્મી આવે ને ત્યારથી લોભ શબ્દ થયો સાહેબ સંગ્રહ વૃત્તિ બિનજરૂરી કેવું બધામાં પૈસા દેખાય સમજે બધામાં પૈસા જ દેખાય સમજાય છે કે નહીં એટલે આ આખી દ્રષ્ટિ છે બધી લોભ થઈ ગયો પછી કપટ લોભ ઈર્ષ્યા દેહ સ્વાર્થ આ બધું સૌ ઘૂસી ગયા બધા લક્ષ્મી આવી ને ત્યાંથી સમજાય છે એટલે લોભ વસ્તુ છે ને એટલું ભયંકર અજ્ઞાન છે કુદરત તમને તમારા હિસાબમાં આપે છે એમાં લોભ કરવાની ક્યાં જરૂર છે લઈ લે છે તો તમારા હિસાબમાં આપે છે તો હું લોભ શું કામ કરું એમ પ્રકૃતિ પડી હોય એક પ્રકારની લઈ લે હા પણ એટલે તો કહું છું એ અજ્ઞાન છે કહું છું શું કીધું દાદા ભગવાને લોભ કાઢવાનો સરળ રસ્તો બતાવ્યો તો વાણિયાઓ માટે સાચી છે કોના માટે હા કારણ કે વાણિયાને જલ્દી લોભ છૂટે નહીં શું કીધું લક્ષ્મી નો લોભ એને બહુ હોય શું હોય વાપરે ની ગળ્યા કરે શું કીધું ગળે વધારે ઘસી જાય ત્યાં સુધી પી નોટ કેટલો ફાટી જાય તો વાપરવાની નહીં એટલે કે દાદા ભગવાન પાસે વાણિયા આવે દાદા અમારો લોભ કરવો છે વાણિયા આવે પાછા દાની હોય પાછા રોજ આવે 10,000 રૂપિયા રોકડા કે ચેક આપી દીધો તો દાદા કે એમ લોભ ના જાય એમ લોભ જાય નહીં રોજ તમારે 100 રૂપિયા નું પરિણ લઈ જવાના 1 રૂપિયા વાળા અને થેગી કાઢી રાખવાની 1 રૂપિયો નીચે પડે ખલ અવાજ આવે જોવાનો દેવાનો બીજો કઈ રહે તે તમારો લોભ શું થાય તમારી જે માત્રા છે મારું મારું એ થોકવું જોઈએ કેટલી એમાઉન્ટ આપી ઇમ્પોર્ટન્ટ નથી લોભ જવો જોઈએ શું છે ભેગી કરે પૈસા મળે બધું મળે પોતે સારી રીતે ખાય પી પછી સમાજમાં એવું પણ ના કે હું પૈસા આપું છું ચાર પાંચ માણસો રાખ્યા હોય એવા ગામની અંદર કે ભાઈ કોઈ ગરીબ માણસ હોય તો મને કે તો કોઈને અનાજ જોઈતું હોય કોઈને દવા જોઈતી હોય કોઈને ફી જોઈતી હોય કોઈને કપડા જોઈતા હોય કોઈને અનાજ જોઈતું હોય કે કોઈને કોઈને કઈ લગ્ન કરવાની પ્રસંગમાં કઈ પસંદ કરવાની પૈસા ના હોય કરિયાનો ના હોય તો મને કઈ દેવાનું તો હું એથી ચીઠી લઈ આપી કે 5,000 નું કરિયાનું એને આપી દઉં તો આપી જશે સમજાય છે કે નહીં પણ હું આપું છું એટલે મેં કોને આપ્યું મારે આવવાની જરૂર નથી હું તો પૈસા ભેગા કરું છું કારણ કે ત્યાંથી જ આવ્યા છે ઉપરથી આવ્યા દર મહિને 200 ભરી દેવાનું પેલો ખેંચે ના ના
દસ કરોડ વીસ કરોડ પચીસ કરોડ ત્રીસ કરોડ એટીએમ હશે બરાબર છે દર મહિને દોઢસો દોઢસો ભર્યા જ કરે ને પૈસા ક્યાં ક્યાં કરે આપણે ઘેર આવ્યા વગર કેવી પુણ્ય એ પુણ્ય છે આપણે હામીથી આપવા જોઈએ આપણે કાંઈ જોયું ભૌતિક વસ્તુ છે જ્ઞાની હોય એની સરખામણીમાં પાપ પુણ્યની કમ્પેરિઝન ના થાય તીર્થંકર વિચારતા હોય જંગલો એની સરખામણી ચક્રવર્તી સાથે થાય કોઈ ના થાય છ કરોડો માલિક હોય તો કમ્પિટિશન ના થાય છેલ્લી છેલ્લી વેલ્યુ તો કોણ છે પોતાના આત્મજ્ઞાનના અનુભવ એ છેલ્લા છે એની કમ્પેરિઝન કોની સાથે થાય આ તો લૌકિક દ્રષ્ટિએ બાપ રૂપિયાની ઇમ્પોર્ટન્ટ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ નથી એટલે આપણે કોઈને ભાવ કરવાનું શું કહીએ છીએ કે ભાવ શું કરવા મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ બીજો કોઈ ભાવ કરવો નહીં એમાં બધું આવી ગયું પછી એડિશનલ તમારે વ્યક્તિગત જે ભાવ કરવો એ કરી શકો છો પણ આટલો ભાવ પૂરતો છે તમારી પુણ્ય કયા માર્ગે વાપરવી છે તો કે મોક્ષ માર્ગ મેં લાયક અને સહાય એમાં માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની ઘર બધું જ આવી ગયું જ્ઞાની બધું આવી ગયું આ ભાવની અંદર બધું એને અનુરૂપ મળે શું મળે સમજાય છે પછી અમારે ચોઈસ આવે સમજાય પછી પ્રશ્ન નંબર બે વિષયની પ્યોરિટી જરા સમજાવો ઝીણવટથી વિષયની પ્યોરિટી એટલે પાંચ ઇન્દ્રિયો વિષય કહો છો કે સ્ત્રી પુરુષના વિષયની વાત પાંચ ઇન્દ્રિયોના વિષયો જોયા પછી તે આકર્ષણ થયું એને વિષય કહેવાય શું કહેવાય હા નાનું બે વર્ષનો છોકરો હોય એ સોનાનું બિસ્કીટ જુએ દસ તોલાનું એને વિષય ના કહેવાય પણ પચીસ વર્ષનું જો છોકરો જુએ એને વિષય કહેવાય સુધી આંખો તો બે નહીં આવતી છે પણ બે ની સમજણની દ્રષ્ટિ એને વિષય કહેવાય ને એટલે નિર્વિકારી કહેવાય સમજાય છે કે મોહ ઉત્પન્ન થયો એટલે વિષય કહેવાય ક્રિયાને વિષય કહેવાનો નથી સમજાય છે કે નહીં ક્રિયાને વિષય નથી કહેવાનો મને ઘણા બધા જૈન આચાર્ય ભગવંતો કે સાહેબ પંચ મહાવ્રત વગર મોક્ષે જ ના જવાય લોકો ઉત્સવ કે ભગવાન ને 102 પુત્ર હતા હવે કઈ વાત કરશું બોલો સમજાય છે કે નહીં લોકો સમજ્યા ને એટલી સામાજિક વસ્તુ છે પાંચ મહાવ્રત છે એ સામાજિક અને ધાર્મિક વસ્તુ છે આધ્યાત્મિક સાથે ના એ આધ્યાત્મમાં સહાય કરી બી શકે ના બી કરી શકે પણ એ ધાર્મિક વસ્તુ છે સામાજિક સમાજ માટે જરૂરી છે શું કહું છું એટલે આધ્યાત્મ સાથે ના જવું સમાજ માટે જરૂરી છે ને જ્યારે મેં સત્સંગમાં પહેલા પણ કીધેલું છે કે જેને વ્યક્તિગત રીતે મોક્ષે જવું છે એને માત્ર વિજ્ઞાન વિજ્ઞાનની દ્રષ્ટિ પાકી કર કરવું પણ જેને જગત કલ્યાણ કરવામાં નિમિત્ત બનવું છે એવો જેનો ભાવ છે એને લક્ષ્મી અને વિષયનું ભિખારી ફળ ના આવે કારણ કે આ ચારિત્ર હશે તો જગત તમને એટલે એના માટે જરૂરી છે સમજાય છે પણ માત્ર મોક્ષે તો છે એને જરૂરી એને છૂટાડે શું રહેવાનું વિજ્ઞાન શું રહેવાનું છૂટાડે કોઈ ચારિત્ર જેવું છે ઇમ્પોર્ટન્ટ નથી છૂટો રહે એટલે નથી સમજાય છે મારી પણ બિનાને જેને જગત કલ્યાણ નહીં કરવું છે એને પ્યોરિટી જોઈએ
કળિયુગમાં કમસે કમ આટલી તો જોઈએ કે લક્ષ્મી અને વિષયના ભિખારી ના સમજાય છે નહીં જગત તમને એક્સેપ્ટ કરશે નહીં ભલે ઉદય કર્મમાં હોવા કહેવાતું હોય પણ તો ઉદય કર્મમાં પણ હોવું જોઈએ નહીં જો તમારો આવો રોગ હોય તો સંસારી તરીકે તમે ગમે એટલે કરો બેંકના કૌભાંડ તો ગમે એટલા કરો એનો વાંધો નથી પણ હું આધ્યાત્મિક દ્રષ્ટિએ કહું છું સમજાય છે કે નહીં તમારે જગત સમક્ષ પ્રેઝન્ટ થવું છે અને જ્યારે જગતને કંઈક તમારે આપવું છે ત્યારે તમારી પ્યોરિટી હોવી જોઈએ પછી ભિખારી પણ હોવું જોઈએ તમારી પાસે તમારી પ્યોરિટી હોય તો જ જગતને આપી શકો તમે ભિખારી હોય તો શું આપી શકો તમે બીજાને સમજાય છે કે એટલે પ્યોરિટી તો જોઈએ અમારું એક વાક્ય છે વર્ષો પહેલા મેં કહેલું આથી 25-30 વર્ષ પહેલા કે આ જગતમાં જે પ્યોર છે પહેલું વાક્ય શું છે આ જગતમાં જે પ્યોર છે અને સ્ટ્રોંગ છે એ જગતને ફેરવી નાખે છે શું કીધું જે પ્યોર છે અને સ્ટ્રોંગ છે એ જગતને ફેરવી નાખે છે અને જે ઇમ્પ્યોર છે અને વીક છે એને જગત ફેરવી નાખે છે વર્ષો પહેલા અમે કહેલું આ ભાઈ એ પ્યોરિટીનું મહત્વ તો છે સમજાય છે તમારી ભૂલને તમે જેટલું આસાનીથી વ્યવસ્થિત બોલી શકો એટલું અમારી ભૂલને અમારે વ્યવસ્થિત ના કહેવાય સમજાય છે હોવા છતાં કારણ કે અમારું લાઈફ એક્ઝામ્પલ હોવું જોઈએ કે આધ્યાત્મ નહીં તો લૌકિકમાં એ લોકો શીખે ને એટલે કેરેક્ટરલેસ માણસ પિતર ના હોવું જોઈએ નહીં તો એની અસર ઊંધીએ પડે છતી કરતા કેવી પડે ઊંધીએ પડે સમજાય છે કે આવું થાય એટલે પ્યોરિટી તો બહુ મોટો વિષય છે હોવી જોઈએ મુક્તિના માર્ગે હોવી જોઈએ બીજું શું પૂછવું છે બસ હવે કોઈ એને પ્રશ્ન કરો પ્રભુજી આપણે 24 કેરેટ પ્યોર હોય સંત આત્મજ્ઞાની પુરુષ હોય એમનું આયુષ્ય પૂરું કરીને પછી એમનો નેક્સ્ટ હોવ કઈ જગ્યાએ જે પ્રખર જ્ઞાની પુરુષ છે પછી એમનું આયુષ્ય પૂરું કરીને કયો ભાવ મળે પ્રેમાન દેવમાં જાય કે માની લે છે તમને જેવા હિસાબ હોય ત્યાં જાય જેવા હિસાબ હોય ત્યાં જાય ધર ગતિ જાય 24 કેરેટ પ્યોર છે તો જ્ઞાન પ્યોર છે પણ ભાવના તો ઇમ્પ્યોર હોય તો શું થાય નહીં હવે આજે ફોર એક્ઝામ્પલ કૃપાળુજીની સાથે રઘુરાજ સ્વામી આટલા વર્ષ કર્યા પછી 5-10 રૂપિયા આપણને ખબર મને ઘણા બધા પૂછતા હતા મને કે દાદા ભગવાન અત્યારે ક્યાં છે મેં કીધું અહીંથી એક્ઝિટ થયા છે અમને ખબર છે કારણ કે ફ્યુઝરમાં ગયા હતા હવે ક્યાં ગયા છે એનો કાગળ આવ્યો નથી જ્ઞાની પુરુષ હોય એ ચોક્કસ વૈમાનિક દેવમાં જ પ્રતિ થાય જે તીર્થંકર થવાનો હોય ને એનો આગલો અવતાર નર્કમાં હોય શકે પૂછવાનો મતલબ ભગવાન ના પરમ શિષ્ય
ને 24 કલાક માહિર 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 કરના એક સમય માટે પણ માહિર ને નહીં બોલના પ્રત્યક્ષ રૂપે પરોક્ષ નહીં અને આવતી 24 ના પ્રથમ તીર્થંકર સૈનિક મહારાજ એ માહિર ના શિષ્ય હોવા છતાંય નથી તો તમે શું કહે શું કહેશો બોલો આવતી 24 પહેલા તીર્થંકર એટલે આપણે ઊંચી કેતા બધો આવો થાય પણ ગતિ તો એના કર્મ ના આધારે આપણી મરજી ના આધારે થોડી થાય આખો આપણને દેખાય છે ના દેખાય છે તો ઉદય કર્મ છે અંદર શું બાંધે છે આપણને ખબર છે કે આપણા વિઝન ની બહાર ની વસ્તુ છે કયા જાય આપ કોઈ કેવડી ભગવાન કહી શકે એના નથી કે પણ હું કેવડો જ્ઞાની નથી માટે મને ખબર નથી આટલું જ ખાલી કહું આજે ખબર નથી એનો મતલબ શું દાદા ભગવાન કવિરાજે કીધેલ ભગવાન પ્રશ્ન પૂછે છે વર્ષો પહેલા કે દાદાજી ગાંધીજી ક્યાં છે કેટલા કે છે પાકિસ્તાન માં છે કેટલા કે છે ઇન્ડિયા માં છે કવિરાજ ને કાલે કીધું કે જન્મ માં હોય તું ક્યાં છે કોણ ને કહે છે કાલે ક્યાં જન્મ છે જાણ એ ક્યાં છે જાણ શું કરવું છે સમજાય છે તું કે આપણો વિષય કારણ કે એ એ એ દશાનું આપણી પાસે જ્ઞાન નથી પછી રેન્ડમ જોબ આપવાનું શું મતલબ એ દરેક જે જે આપો હોય આપણે એ મિનિંગ લેસ છે આપણે નક્કી કરવું કે ભાઈ મહાન પુરુષોની સદગતિ થાય એવો આપણો ભાવ છે આપણી ઈચ્છા છે આપણી અપેક્ષા છે પણ ક્યાં ગયા એનું જ્ઞાન આપણી પાસે નથી પછી કઈ વાત ખ્યાલ આવી કે એ કારણ કે એ સબ્જેક્ટ ને આધ્યાત્મ સાથે લેવા દેવા જ નથી આ તો બધું ખાલી ક્યુરિયોસિટી છે શું છે એ ગમે ત્યાં આપણને શું ફેર પડશે સ્વામીજી જે મોનીય કર્મથી જે કર્મ બંધાય છે જે ભોગવટો આપણે અંદર આવે છે જુદું પ્રતિસાદમાં એ જુદો જોવાથી અનુભવમાં થાય કે કઈ રીતે એનો વેચન એટલે શું અનુભવ કે કયા સબ્જેક્ટમાં અનુભવ એટલે કે મોનીય કોઈ ભી મોહ પર મોહ થાય આપણને અને એનો જે ભોગવટો અંદર જે ચોર ચોર જે થાય છે એ પ્રતિસિદ્ધ આત્માને થાય એ જુદું જોવાથી ખબર પડે કે એ હોય છે એ ભોગવટ નહીં જુદું જોવાનું ભોગવટો થાય છે પ્રકૃતિને ભોગવટો થવો કે ના થવો એ તો ઓપ્શન નથી ફરજિયાત છે હા બરાબર છે કારણ કે કુદરતી રચના છે પ્રતિષ્ઠિત આત્માને ભોગવટો અનુભવો કે નહીં એના પુરુષાર્થમાં આધાર છે અચ્છા મારું ના લાગે ને આપણને લાગે એમને ખિલાટ હોય આવે તો ભોગવટો ના લાગે અંદર બહારના બાબતને તો લાગે તો ચીસ પાડે શબ્દ નાનો છે પણ તમે કેટલો એને ડીપલી રિયલાઇઝ કરી શકો છો એના ઉપર છે શબ્દ બહુ જ નાનો છે ખ્યાલ આવે છૂટાપણું એટલે શું કે ખરીદ્યો છે અને વ્યવહારથી માલિક છું છતાંય દ્રષ્ટિમાં માલિકી પણ ખલાસ થઈ જાય એનું નામ છૂટાપણું હવે આ હું આપું બીજો આપણે લઈ જાય તોય મારા પુરુષાર્થના ભાગમાં અસર થશે કારણ કે માલિકી કોણ નથી મળ્યું તે પણ હિસાબ બીજા એ બાપુ તે હિસાબ ને જતું રીતે તો ભાઈ ભોગવટો ક્યાં આવ્યો અંદર પણ આને તો આવ્યું ને અને મળ્યું ખરું વાપર્યું ખરું આની વસ્તુ બીજા એ વાપરી અને બાપુ લઈ પણ ગયું પણ જે છૂટા પણ રહ્યું એના કારણે કશું અસર થઈ કારણ કે માલિકી કોણ નથી તો શબ્દ નાનો છે કે છૂટા પણ પણ છૂટા પણ એટલે માલિકી ભાવ પુરુષાર્થ વાળા ભાગમાં ખરાબ થઈ ગયો એટલે છે મારા પ્રદંડ શું ત્યારે જાગૃતિ છે તો સમજવી પડે અસર મુક્ત દશા અસર મુક્ત દશા થાય પણ એ ચૂંચૂર તે કન્ટિન્યુઅસ જે પર્યાય સમય સમય જઈ રહે છે કે એ બીજી પર્યાય તરફ જાય એટલે એમાં જે પકડાયેલી એ જ અસર મુક્ત દશા કહેવાય જો શબ્દ તમને મારે સ્થૂળ દાખલા આપવા તો જ સમજાય આપણે રાત્રે સુઈ ગયા સુઈ ગયા પછી પંખો ચાલુ છે ને ટક 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 અવાજ કરે છે
શું કીધું એ ક્યાં સુધી સંભળાય પછી તો હોય નથી કરતો કેમ નથી સંભળાતું સમજી ગયા જે લોકો આ મન વચન કાયાની જાગૃતિમાં ઊંઘી ગયા એને અસર ના થાય અને જે મન વચન કાયાની જાગૃતિમાં જાગૃત રહ્યા એને તો અસર થાય ને કેટલો ડીપલી રિયલાઇઝ કરી શકો છો સમજી શકો છો એ તો વ્યક્તિગત વસ્તુ છે હું તો તમને એક્ઝામ્પલ એઝ ફાર એઝ પોસિબલ તમને આપું પણ કેટલું તમારે ગ્રાસ્પિંગ કરવું અને કેટલો ઉપયોગ કરવો અનુભવ કરવો એ તો વ્યક્તિગત વસ્તુ છે હું એના માટે તો શું કરી શકું તમને એક્સપ્લેન કરી શકું શું કરી શકું સમજાય છે કે નહીં મારા દાખલા બધા એવા હોય કે દુનિયાની કોઈ ચોપડીમાં ના હોય બરાબર હવે તમે એને કેટલા ગ્રાસ્પ કરી શકો છો ઉપયોગ કરી શકો છો એ તો તમારા ઉપર ડિપેન્ડ છે હા યસ સમીર ભાઈ નો પ્રશ્ન હતો તમે જો બહુ સરસ પ્રશ્ન છે એમને જવાબ આવ્યો છે જેમ કે વિષય વિશે આપણે એમને કીધું કે ખાણા રોખાય છે અને જોનારા જોઈ છે એ જ્ઞાનીના તરફ જ્ઞાની માટે બરાબર છે અમારા જે અમે લોકો ભણી જઈએ છીએ એ લોકો માટે ખીવડી તો ઉભી છે આનંદ છે એવું છે કે આમ તો જ્ઞાની પુરુષ દાદા ભગવાન આ બાબત માટે ઘણી બધી વાતો કરી છે. કેટલાક ભૌતિક વસ્તુ મળે
કેટલાકને સારી સુખ મળે, કેટલાકને નામના કીર્તિ પ્રતિષ્ઠા મળે, આવું તો ગમે તે મળ્યા કરે. પણ આ આટલું તો તમારે ધ્યાન રાખવાનું કે આ આધ્યાત્મ વિજ્ઞાન તમને જે સાંભળવા મળે છે એ બહુ જ હાઈ ક્વોલિટીનું તમારું પુણ્યનું ગણિત પુણ્ય છે. નહીતર આ વિજ્ઞાન સાંભળવા કળિયુગમાં મળે છે. પહેલી વસ્તુ એ કે આ વાત જ ના સુના હોય, હજારો વ્યક્તિઓના પ્રવચન સાંભળો પણ આ વાત ના હોય. શબ્દો ભલે આ હોય, આત્મા કર્મ પુનર્જન્મ મોક્ષ શબ્દ આ હોય પણ વિજ્ઞાન સમજાય છે. એટલે પણ છે બધું કુદરતી એની સાથે આપણે આ વસ્તુની માંગણી કરતા હોઈએ આવરણ લાવે આવો પ્રશ્ન છે. હવે એવું છે
કે આહાર થી જે આવરણ ઉભો થાય છે એ આવરણ આવરણ તો કહેવાય પણ એ પાપ પુણ્ય નું આવરણ સર્વ આવરણ છે અને આપણો પ્રશ્ન એ છે કે અજ્ઞાન જવું જોઈએ શું જવું જોઈએ એટલે તમે હિંસા કરશો કંદમો ખાઈને કે રાત્રિ ભોજન કરીને એનાથી કર્તા ભાવે કરો છો એટલે તમને પાપ બંધાશે પણ એ જ ક્રિયા અકર્તા ભાવે કરશો તો અજ્ઞાન નાશ થશે અને ક્રિયા જે છે એ ઉદય કર્મને આધીન છે શેને આધીન છે ભાવ પાડવાની એ તમારો પુરુષાર્થ છે નક્કી કર્યા મુજબ થાય કે નહીં એ ઉદય કર્મ છે તમે નક્કી કર્યું કે જે આજે મારે ઉપવાસ કરવો છે અને ઉપવાસ કરો નક્કી કર્યું કે પુરુષાર્થમાં કર્યું અને થયો તે ઉદય કર્મ હવે તમે નક્કી કર્યું ને ના થયું તો નક્કી કર્યું પુરુષાર્થમાં કર્યું અને ના થયું તે ઉદય કર્મ સમજાય છે એટલે શ્રીમદ રામચંદ્રે કહ્યું છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહી ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ એ જ ધર્મથી મોક્ષે એટલે સેન્ટર પોઈન્ટ હું કરું એ અજ્ઞાનતા કાઢો ને પ્રકૃતિને સુધારવા માટે કેટલા અવતારોથી પ્રયત્ન કરીએ છીએ સાંભળજો રાખજો પ્રકૃતિને સુધારવા માટે કેટલા અવતારથી પ્રયત્ન કરીએ છીએ પણ સુધરતી નથી એનું કારણ કે જેટલી સુધારી પાછી બાળી નાખવાની પાછી સુધારી બાળી નાખવાની હાથે આવતી હોય તો કામ લાગે સારી શુદ્ધ પ્રકૃતિ હોય કે આમાં પાપ લાગે એવી વસ્તુ નથી બની હું શું કહું છું એ સાથે આવે પાપ પુણ્ય સાથે આવે ને પાપ પુણ્ય આવે સુધરેલી પ્રકૃતિ સાથે ના આવે ના આવે કેમ રીતે આવે સંસ્કાર આવે ને સાથે હે સંસ્કાર તો આવે ને સાથે એમને કીધું સંસ્કાર તો સાથે આવે ને એ સંસ્કાર ક્યારે આવે કે તમે સંસ્કારના બીજ નાખ્યા હોય તો એ તો સાથે આવે ને જે તમારા ભાવમાં છે એ બધું સાથે આવશે જે ક્રિયામાં છે એ પાપ પુણ્ય રૂપે સાથે આવશે કરતા ભાવે કર્યું હશે તો અને અકર્તા ભાવે કર્યું હશે છૂટાડી શકશો સમજાય છે કે નહીં હા એટલે હવે એમ કે આ બધી વસ્તુમાં આપણે પછી કેટલો ઉપયોગ રાખવાની જરૂર કે એવું છે આ જ્ઞાન પછી એવું છે કે મેઇન વસ્તુ શું છે ધાર્મિક વસ્તુ અને આધ્યાત્મિક વસ્તુમાં ભેદ કે છે કે આ દુનિયાના 90% થી ઉપરની વ્યક્તિઓને ધર્મની જરૂર છે સારી જરૂર છે કારણ કે વિજ્ઞાન સમજવાની કેપેસિટી બધાની નથી એનું ડેવલપમેન્ટ પણ નથી અને એની એવી ઉત્કૃષ્ટ પ્રકારની પુણ્ય પણ નથી એટલે બધા માટે આ વિજ્ઞાન છે એવું જરૂરી પણ નથી તીર્થંકર હતા તારે પણ આવું હતું તીર્થંકરને મળેલા બધા કેવળ જ્ઞાનને પામ્યા છે કે મોક્ષે ગયા છે એવું જરૂરી નથી એ વખતે પણ સત્ય હું માનું છું સમજાય છે એટલે મળવાથી મોક્ષ થશે કે મળવાથી પ્રગતિ થશે એ તો છે ને મને એમની વાત સમજાવવી જોઈએ પહેલી વસ્તુ બીજું સમજાયા પછી ઉપયોગ કરવાની મારી તૈયારી હોવી જોઈએ અને ઉપયોગ ત્યારે જ થાય કે તમને એમની વાતની વેલ્યુ સમજાય તો જ ઇન્ટરેસ્ટ આવે છે તો જ ઉપયોગ થાય સમજાય છે ઘણા લોકોને વાતો કર્ણ પ્રિય લાગે એટલે સાંભળવી ગમે જેમ કે 5 વર્ષની ઉંમરે રામાયણ સાંભળવાનું શરૂ કર્યું તો 95 વર્ષ સુધી રામાયણ જ સાંભળે કર્ણ પ્રિય શું કીધું પણ પોતે રાવણનો રાવણ જ રહે ના સમજાય પણ કાયને તો આ ગોળું ગમે છે ને ખ્યાલ આવ્યો ઘેર આવી પછી વાઇફ ને ક્યારે કરી કે જો રામાયણ સાંભળી આવ્યો હવે તું સીતા થા એની વાઇફ કે પણ તમે રામ થાવ તો થવું ને તમારે રાવણ થવું છે પછી હું સીતા કેવી રીતે થવું ના
એટલે સાંભળવું એ જુદી વસ્તુ છે. શું છે? સાંભળવું એક પુણ્ય છે, પણ સાંભળ્યા પછી એને સમજવું, ઇન્ટરેસ્ટ નો તેનો ઉપયોગ કરવો, અનુભવ કરવો, એ તમારી વ્યક્તિગત અન્ડરસ્ટેન્ડિંગ અને જાગૃતિ ઉપર આધાર રાખે છે. સમજાય છે? નહીં તો ક્યાં નથી પછી એમ. એટલે બધું નકામું જાય છે, એવું તો છે નહીં. એટલે વિજ્ઞાન તો આપણે બરાબર જ છે, સમજવાનું પહેલા, પછી આવા બધાના ધ્યાન કેટલો રાખવો, ભાવ આવો. એટલે બીજું આ કશું જ નહીં, પ્રકૃતિમાં બહુ ઊંડા ના ઉતરવું. શું કીધું? પ્રકૃતિમાં ઊંડા ન. હા, રોજ 24 કરશો તો બાળવા નીકળે બોલતા. હા, રોજ રોજ તમારે તંદુ ખાશો તો બાળવા નહીં, બાળ્યા પછી બે રાહ ખર્ચી થઈ જાય. પાછું આપનો પ્રશ્ન છે, જન્મ મરણ થી છૂટવું છે કે જન્મ મરણ સારા લેવા છે, એના માટે પ્રયત્ન કરવો છે. જો સારા જન્મ મરણ જોઈએ તો ધર્મ શ્રેષ્ઠ છે, અને જન્મ મરણ થી મુક્ત થવું હોય તો આધ્યાત્મ શ્રેષ્ઠ છે. દીક્ષા લો તો ધર્મ કહેવાય. શું કહેવાય? અને તમે આત્મા વાળો તો મોક્ષ માર્ગ કહેવાય. આધ્યાત્મ મજબૂતી આ વિજ્ઞાન સમજીને ઉપયોગ કરવાથી મજબૂત થવાનું છે. અસર મને મારા જ્ઞાન દર્શન ઉપર કેટલી પડે છે, એટલે હું કાચો છું અને નથી પડતી તો પાકો છું. લાભ નુકસાન તો ઉદય કરે છે, પણ મારા જ્ઞાન દર્શન ઉપર થાય છે અસર, ભગવાનની સ્તુતિ ભક્તાંબર ઉપસંગ્રહ જીવરાશિ સજ્જાય, આ બધું આધ્યાત્મિક માર્ગમાં કેટલું ઉપયોગી કે પુણ્ય બંધાય, અનુભવ જ્ઞાનમાં આગળ વધી શકાય. આ બધું વાતો કેવી છે કે વાતો
શાસ્ત્રમાં લખી છે બધી વાતો સાચી અને સારી છે, પણ આ કાળમાં આની અંદરથી શુભાશુભ માર્ગે પ્રગતિ કરાય, આધ્યાત્મિક માર્ગે તો દ્રષ્ટિ છે નહીં લોકોની, દ્રષ્ટિ સાથે બોલે તો લાભ થાય પણ દ્રષ્ટિ વગર તો પુણ્ય બંધાય. શું બંધાય? પુણ્ય. એ પાપ બંધાય નથી કરતો, પુણ્ય બંધાય. પણ સમજીને બોલો તો જ્ઞાનમાં હેલ્પ થાય, તમારી જાગૃતિમાં હેલ્પ થાય, વૈરાગ્ય લાવવા માટે, મોહને ખલાસ કરવા માટે, માલિકી ભાવ કરતા મોહને ખલાસ કરવા માટે આ બધા સૂત્રો જે છે એ કામ કરે. પણ આ સાયન્ટિફિક રીઝન હોય તો નિતર પુણ્યનો લાભ આપે. શું આપે? આપણે શું કીધું છે, જો પહેલી વસ્તુ છે કે કોઈ પણ ક્રિયા પ્રકૃતિ કરે અને એ પ્રકૃતિ ક્રિયા કરે છે એમાં એ પ્રકૃતિ બીજું બધું ઠેકાણે વિચારે નહીં, કરે નહીં. એટલા માટે આપણે એને કોઈ સાધન આપ્યું તો આપણે જાણવું પછી એ સાધનને પુરુષાર્થ રૂપે રોકવું નહીં. શું ના કરવું? હા, નાનું છોકરું હોય, રડતું હોય અને પછી મોબાઈલ આપો અને જોયા કરે એને શાંત થઈ જાય, એ સાધન છે. પછી એને પુરુષાર્થ ના માનવું, એને શાંત કરવાની દવા. સાધન તરીકે, દવા તરીકે, પ્રકૃતિની દવા તરીકે વાંધો નથી. આત્માના પુરુષાર્થમાં હોવો દ્રષ્ટિ હોવી જોઈએ નહીં. પછી કરતા ના હોય ને, તો પછી કેમ પ્રશ્ન કરો? જ્ઞાની પુરુષ ના મુખેથી કહો કે આત્મપુત્ર ના મુખેથી કહો, આપણે શું રાખ્યું છે? બધી ક્રિયા છૂટા રાખી કરો, છૂટા લઈને કરો, છૂટા લઈ આવું ગોખી નાખ્યું છે. હું શું કહું છું, હવે વાક્યને બદલો, કરતી વખતે છૂટા રહો એમ કહું છું. કરતી વખતે છૂટા એટલે હું તમે નહીં બંને માં ભાવ ના લે ના, એટલે મારે કરવું છે કે ના કરવું તે સમજી જજો. રહ્યો જે કઈ પણ થાય છે એમાં તમે શું રહો? કરતા છૂટા રહો, આ તો તે છૂટા રહો અને પછી કરો. શબ્દનો મીનિંગ એટલા તમને હું કહું કે જ્ઞાની પુરુષનો આશય આવો ના હોય, પણ લોકો એને એવું સ્પષ્ટ કરી નાખ્યું કે જેથી લોકોને, ઘણા લોકો મને કે દાદા ભગવાને કીધું છે કે આપણે નાટક કરવાનું. મેં કહું નાટક કરવાનું એટલે તું કરનાર થયો ને પાછો? દાદા શું કહે છે, હમ તો નાટક કરવાનું એટલે કે જે થઈ રહ્યું છે એને નાટક સમજવાનું, કરવાનું નહીં. તમને કુદરતે ઉદય કર્મરાજી જે રોલ આપ્યો છે એ રોલ ને નાટક સમજો. શું કીધું? હા, પગાર વગર નું નાટક. કેવું? પગાર હા, હિસાબ પૂરા કરવાનું નાટક, એ અ કરતા વર્ણ કરવાનું છૂટા રહે છે. આ તો કે નાટક મારે કરવાનું છે, કરવાનું નહીં. જે થઈ રહ્યું છે નાટક સમજો. દરેક શબ્દોની પોતાની ઇમ્પેક્ટ છે. હવે આજે જ આવું થઈ જાય પછી પછી 5-10 વર્ષે શું થઈ જાય? લોકોને કામ નાટક કરવાનું, નાટક કરવાનું કે પણ વાત પછી આપણે કઈક નાટક તું કરી છે, એવો કરતો કે એવો કરતો તું કરવાનું કેમ કરે છે? નાટક થઈ રહ્યું છે એને તું નાટક.
હસબન્ડ છે, અમારા છોકરા છે, અમારા સાસુ છે, સસરા છે, અમારા મા બાપ છે, એવું જે તું માને છે એ બધા નાટકના પાત્રો છે. શું છે? હવે સૌ સૌ પાત્રોનો પોત પોતાનો રોલ છે. કેવો છે? અને રોલ લઈને આવ્યા છે એ બધા ઉતરી રહ્યા છે. રોલ બધા શું છે? એકબીજા સાથે સમજાય છે કે હવે એમાં કરવા નથી. હવે જે ઉકલી રહ્યું છે એને તું નાટક સમજ એમ કે છે. નાટક છે એમ તું જો. નાટક કરવાનું નહીં. શું કીધું? પ્રતિક્રમણ કરવું એવું ના બોલો. પ્રતિક્રમણ કરે છે એનાથી હું તેઓ શુદ્ધ આત્મા છું, તો પ્રતિક્રમણ ઉદય કરવો થઈ ગયો. હવે મારે કરવાનું તો પછી અજ્ઞાન પુરુષાર્થ થઈ ગયો. દરેકમાં કોન્સેપ્ટ એક જ છે. શું છે? એટલે આ વિજ્ઞાનમાં કરવું ના કરવું એ વિષય જ નથી, બધું ફરજિયાત છે. શું છે? ફક્ત તમારો પુરુષાર્થ જે કરી રહ્યો છે એનાથી કેવા રહો છૂટા. સમજાય છે? બસ આ તમારો પુરુષાર્થ છે. એટલે વારંવાર જે જ્ઞાની પુરુષના વાક્યો છે એમાં પણ તમારી સમજણથી મેચ્યોરિટી લાવો. શું લાવો? ભલે જ્ઞાની પુરુષ ભૂલી ગયા હોય પણ જો આપણને એ શબ્દથી ઊંધી સમજણ પડતી હોય તો આપણે પછી એને ઊંધી ને ઊંધી કરીએ તો છતી થઈ જાય. કેલા એ એમ કહી ગયા કે આપણે નાટક કરવું તો આપણે એવું સમજવાનું કે જે થઈ રહ્યું છે એને નાટક થવું. એટલે આપણી દ્રષ્ટિ કઈ થઈ જાય? શું થઈ જાય? ખ્યાલ આવે કે નહીં? એટલે જે કરે છે કોણ એ સમજે તો ઉકલે કાય નહીં. સમજાય છે? હું કરું એ એટલે પાછું ચિંતા ના, પણ મારે તો કરવાનું ને. પાછું તો પાછું શું થઈ જાય? અજ્ઞાન ભેગું થઈ જાય. હવે અજ્ઞાન થવાથી તમે કરી શકો છો એની કોઈ ગેરંટી પણ અજ્ઞાન દ્રષ્ટિથી તમે સનાતન સત્યમાંથી રિલેટિવ સત્યમાં આવી ગયા. વિજ્ઞાનમાંથી હવે જ્યારે રિલેટિવ સત્યમાં તમને માહિતી ગયું કે મારે આ કરવું પડે એટલે જ્યારે કરશો ત્યારે આ ના કરશો ત્યારે કે નથી થયું. એટલે બંનેમાં કરતા હોવાનું કોમન રહ્યું. એટલે અજ્ઞાન તો પાકું થવાનું તમારું, વિજ્ઞાન પાકું. જ્યારે આપણે કરીએ તોય પણ આપણે શું કહીએ? ઉદય કર્મ એનાથી મુક્ત થયું. અને ના થશે ઉદય કર્મ એનાથી મુક્ત થયું. શું થાય? સમજાય? એમ કહેવા માંગુ છું. એટલે વિજ્ઞાન સમજવું હોય તો તમારે એક્ઝેક્ટ વિજ્ઞાનનો ઉપયોગ કરવો પડશે. પછી આ વ્યવહાર અને ધર્મ અને વિજ્ઞાન બે ભેગું ના કરો. આ ભેળસેળ થઈ ગઈ એમાં તો આ દશા બેઠી છે. વિજ્ઞાન અને ધર્મ ભેગો થઈ ગયો એટલે તો માથા અને પછી પરંપરામાં કોઈ વિજ્ઞાન સમજી જ ના શક્યું. એટલે ભેગું થઈ ગયું. આજે દુનિયાના ધર્મો બધા મૂળ પુરુષોએ તો વિજ્ઞાનની વાત કરી જ હતી એમાં શંકા નથી, પણ એ મૂળ પુરુષોએ કહેલી વાતોને આજે ધર્મમાં કેમ કન્વર્ટ થઈ ગઈ? કારણ કે એમને દ્રષ્ટિની વાત કરીને આ લોકો ક્રિયાની વાત કરી. પછી શું થાય? પેલા કે છે દીક્ષા લેવાથી મોક્ષ થાય, સાધુ થવાથી મોક્ષ થાય, ત્યારે જ્ઞાની પુરુષ કે છે સીધા થવાથી મોક્ષ થાય. હવે સીધા એ પ્રકૃતિનો સવાલ નથી, દ્રષ્ટિ કઈ પાછળ થાય કે છે. તારી દ્રષ્ટિમાં કરતા પણ હું માલિકી પર અજ્ઞાન કાઢી ના તો તું સીધો છો. પછી સાધુ પણ આવે કે ના આવે એ ઉદય કર્મ છે. તારી દ્રષ્ટિ સીધી થઈ ગઈ તો તારો મોક્ષ થશે. સમજાય છે? કરેક્શન અહીંયા કરવાનું, કરેક્શન કરીએ છીએ આમાં. સમજાય છે કે નહીં? એક ભાઈ હતા કે જૈન હતા અને એની વાઈફ પણ જૈન હતી, પણ વાઈફ ચુસ્ત જૈન હતી અને પેલા ભાઈ ભેસેળિયા જૈન હતા. કેવા હતા? સગવડિયા જૈન. એટલે બંને બહાર નીકળ્યા એટલે પછી ફરવા ગયા હતા. તે ત્યાં ઘડી પેલો ગરમા ગરમ ભજીયા બનાવતો
એ હસબન્ડ નું પેલું મન ખેંચાય. હવે ભજીયા જોયા તો બધા બટાકા વાળા ખેંચાય, એટલે આવનું મન ખેંચાયું. અને આવનું મન ખેંચાયું એ વાઈફ એ જોયું, એટલે વાઈફ નું મન હસબન્ડ ઉપર ખેંચાયું. પ્રકૃતિ ઉપર વોચ રાખ રાખ કરે છે, આત્મા ઉપર રાખ ને બાપા. કેટલા અવતારો ની આજ કરી દ્રષ્ટિ આમ કરવાની છે ને આમ જ કર કર કરીએ, આમ જ કર કરીએ. એટલે ક્રિયા નો પ્રશ્ન નથી, ક્રિયા ઉપરથી આપણે આકાશ સેવા લઈ જવાની છે દ્રષ્ટિમાં. દાખલો તમારે થોડું જ આપવું પડે ને, પણ તમારે તો લઈ જવાની સેવા એમાં એવી પકડી લે. કમલેશાનંદજી કહેતા હતા કે સીધા થવાનું, હવે જે વાંકો હોય ને હું સીધો નહીં થાઉં ત્યાં સુધી મોકલ મારી ઠોકી કરી નાખે. જય સચિદાનંદ. પ્રકૃતિ માટે થયેલું હમણાં આપણે દાખલો આપ્યો અભ્યાસ, પ્રકૃતિ માટે થઈ રહ્યું છે બરાબર એ કે અહીં એનાથી જુદો એવો સુધતા ઉપયોગ કર્યો વિજ્ઞાનનો એક દ્રષ્ટિ વાપરી પ્રકૃતિને સુધારી નહીં શકાય કે જે પ્રકૃતિ લઈને આવી છે. એટલે એ ઉદય કરવો ઉપર છે. આપણે પ્રકૃતિની આપણે હમણાં વાત કરી ને કે ભાવ થી આપણે પ્રકૃતિ મિકેનિકલ એટલે કેવું છે કે ભાઈ આપણે જ્ઞાની પુરુષ ભગવાન આઈસ્ક્રીમ ખાતા હોય, હું તમે આઈસ્ક્રીમ ખાતા હોય તો જ્ઞાની પુરુષ મિકેનિકલ ખાતા હોય કે આ ભાઈ બ્રેક ખાય છે જેનાથી હું કેવો સુધાર થયો છું. અને ધાર્મિક બુદ્ધિ શું ખાય કે ભાઈ આઈસ્ક્રીમ ખાવા જેવો નથી, ખાવા જેવો નથી એવું પૂછા તમે. અને અજ્ઞાની મને બહુ મજા આવે છે, બહુ મજા આવે છે, આઈસ્ક્રીમ તો ખાય છે. જ્ઞાની પુરુષ જો આઈસ્ક્રીમ ખાય તો એ જ્ઞાની પુરુષ શું જોયે કે આ ફાઇલ નંબર એક ખાય છે અને એનાથી હું કેવું સુધાર મળે છે. એટલે આઈસ્ક્રીમ ખોટો છે, ખરાબ છે, ખાવા જેવું નથી એવું તેવું બોલે નહીં. મુક્ત છું, પતી ગયું. આ એનું ઉદય કર્મ છે. કોણ પ્રકૃતિ નો નવ એનાથી મુક્ત એવો સુધાર થતો, બીજા કોઈ કરેક્શન ની જરૂર, ખાવા જેવું કે નાચ માંડવો રહ્યો નહીં. પણ ધાર્મિક વ્યક્તિ હોય કે આપણે બહારની વસ્તુ ના ખાવી માટે આઈસ્ક્રીમ ખાવા જેવો નથી એવો પુરુષાર્થ કરે, ખ્યાલ આવી ગયો. અને અજ્ઞાની હોય તો કે આઈસ્ક્રીમ નો ટેસ્ટ બહુ આવે છે માટે વાર વાર ખાવા જતો છે. એ ત્રણે વ્યક્તિઓ ક્રિયા એક કરે છે પણ ભાવ અલગ. એમાં અમુક વખતે તમે કહો છો ને કે આપણા લાયક અને સહાયક નથી, આવું ના હોવું ઘટે એવું બધું કહો ને. હા, કયા સંદર્ભમાં આપણે કહીએ આ કે ન હોવું? હવે ઓ પાછા પીડ છો એટલે ઉતાવળ ના કાલ નું નક્કી થઈ ગયું, કાલે 6 થી 9
તમે પણ આવજો ને તમારા સરાઉન્ડિંગ પર્સન ને કહેતા રહેજો. બોલો બોલો. આપણે કહીએ છીએ ને ઘણી વખતે કે આવું ના હોવું ઘટે, કે આ લાયક અને સહાયક નથી મોક્ષ માર્ગમાં, એટલે અમને એમાં નથી ઘૂસવું કે એવું કઈ સમજાય. આઈસ્ક્રીમ ખાતી વખતે એવો બીજાય કે હું આમાં રસ લઈશ તો આ કઈ મોક્ષ માટે મારી પ્રકૃતિ માટે કઈ ફાયદો કરે નથી, એવું ત્યારે થઈ જાય છે ને, તો એ કયા કેટેગરીમાં છે? પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને રસોઈ મને ભલે એવી રીતે ભાવનાભાઈ, પણ છોકરા ને આવું મેં ડિટેલમાં લખ્યું એટલે છોકરા સાથે મારી ફાઇલ નાખી. પણ એ બુદ્ધિ ના છે એ બાબુલ આપણે ને, કોઈ પણ વસ્તુની તમે ડિમાન્ડ કરો અને કુદરત સપ્લાય કરે એટલે તમારે ક્રેડિટ કન્ઝ્યુમ થાય. હા એ વાત બરાબર. અને વેન યુ આર નોટ ડિમાન્ડ પર્ટિક્યુલરલી તો તમારી જે ક્રેડિટ છે એનું મેક્સિમમ ફોર કુદરત તમારા ઇન્ટેન્શન પ્રમાણે આપે, પણ તમારું પુણ્ય ના વપરાય કે ડિઝાઇન નથી. એટલે પછી શું કહેતા કે તમે પત્ની માની સમજો તો એના સાથે કાકી સાસી માસી સાસી તમારે પ્રકૃતિમાં હતા ને, એટલે આટલું લગ્ન મળે તમને. અને તમે સ્પેસિફાઈ કરો ને તો મોક્ષ માટે જેટલું ઉપયોગી હોય ને એટલું જ મળે એવું કીધું હતું. હવે એને સ્પેસિફિક માગવું એટલે એમાં એમની પોતાની વ્યક્તિગત ડિઝાઇન છે. હા જે ઉદયમાં આવ્યું એના માટે એમને કીધું કે આ ડિઝાઇન હતી એનું આ રિઝલ્ટ આવ્યું છે. ઓકે આપણે શું કરવું છે કે આપણી ડિઝાઇન કેવી રાખવી છે કે નો પર્ટિક્યુલર બીમાર વાઈફ કેવી જોઈએ, હસબન્ડ કેવા જોઈએ, મા બાપ કેવા જોઈએ, છોકરા કેવા જોઈએ, ભાઈ બહેન કેવા જોઈએ, ધર્મ કેવો જોઈએ, એજ્યુકેશન કેવું જોઈએ, પૈસા કેટલા જોઈએ, ઘર કેવું જોઈએ, નો ડિટેલિંગ. ઓકે જેટલું ડિટેલિંગ કરશો એટલું પર્ટિક્યુલર આપશે એ તમારી ક્રેડિટ માંથી આવશે. સમજાય ગયું? તમે માર્ક્સો માં ક્રેડિટ મળશે નહીં. હા પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક હવે તમારે ક્રેડિટ નહીં કન્ઝ્યુમ થાય. નોકરી ધંધો પરિવાર નું કોઈ ચિંતા નહીં, આનંદ લીધો નહીં કારણ કે ડિમાન્ડ નથી. પણ જેને રાજા બનવું છે, પ્રજા નોકર ચાકર વૈભવ ભોગવવો છે, એ જો એને મળે અને જો છોડવાનો આવે તો દમ તૂટી જાય. કારણ કે મોહથી લીધેલું છે, પેલા તો નિર્મોહથી લીધેલું છે, હવે રાજપાટ મળે તો પણ ઇન્ટરેસ્ટ, કારણ કે ડિમાન્ડ પણ નથી ને. ડિમાન્ડ વગર મળે તો છોડવું પણ ઈઝી છે, અને ડિમાન્ડ સાથે મળે તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઓકે સમજાય? ટોટલી હમણાંથી ડિટેલ્સ વિરાજમાન છો અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. જે કઈ પણ દોષ
પુરુષો થયા છે અને થાય છે એ સર્વ પુરુષોને આપની સમાજ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દિવસો ક્યારે પણ ન કરો એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન અમે તમારામાં સચ્ચિદાનંદ. Yeah.